अनुरागे अंतर जागे अभिराम श्याम नूना, अभिराम श्याम नूना। अनुरागे अंतर जागे अभिराम श्याम नूना, अभिराम श्याम नूना। अविरत आनंद धाम श्याम नूना, अभिराम श्याम नूना, अभिराम श्याम नूना। श्री गोवर्धन गिरिवरधारी नटवर नागर जयत मुरारी, श्री गोवर्धन गिरिवरधारी नटवर नागर जयत मुरारी। कर मने निष्काम अभिराम श्याम नूना, अभिराम श्याम नूना। अनुरागे अंतर जागे अभिराम श्याम नूना, अभिराम श्याम नूना। हृदय निवासी गोपी जन दर्शन अभिलाषी। घनश्याम अभिराम श्याम नूना, अभिराम श्याम नूना। अनुरागे अंतर जागे अभिराम श्याम नूना, अभिराम श्याम नूना, अभिराम श्याम नूना। अखंड सौभाग्यवती भव। बहु बधाने प्रसाद भेजो। हे दीनानाथ, तारी कृपानो पार नथी, तैं मने शू नथी आप्यो? धन दौलत छैया छोकरा मान आबरू बधुं ज आप्युं छे प्रभु। हवे एक ज मागुं छुं, शांति। हे, मने बोलावी? ना रे ना। जाणुं छुं ने, तमे मने शाने माटे बोलावो? मारी किंमत क्या छे आ घरमां कोई? ने के वाली गौरी बहु चढ़ी गई छे? आ 12 वर्ष थी हूं बैठी छु प्रसाद वेचनारी, ने तने खाना पर शुक्र करवा पड़े छे? ला थाली मारी बसला, ले। बाय जय श्री कृष्ण। हां हां, जय श्री कृष्ण। मत बाबा ने प्रसाद नथी जोई तो? हां नथी केम जोई तो? लेवज पड़शे। अले खा, एक नहीं बे। हां, तीने ने लाडू लेवा पड़या, वो तो बची ज गई। શું કહું? મારા ઝપાટામાંથી આગળમાં કોઈ બચવા નથી પામ્યું, ને તું આવડીથી બચવાની? લે, બે નહીં પણ તને ચાર, આલે ઝટકાઈ જા। શાંતિ, આમ શું કરે છે? જરાક તો શાંતિ રાખ। રાખી છે, લાકડા બેની થઈ ત્યારે। અને તમને કેટલી વાર કહ્યું કે મારું નામ શાંતિ નથી, શાંતા છે। લેવો હવે આપણે સાર, અને છાપું વાંચવા જાઓ। હે પ્રભુ, તો કરે ખરું। આવા જમને શું વળી? બોલો, એ તમે પાછા તો પછી
કોણે આપે મોટી બાઈ મોટી બાઈ હું ના માનું સાચી બા અમે કહ્યું કે અમે નથી જોઈતા અમે પરાણે આપ્યા મોટી બાઈ કીધું લેવા જ પડશે હા ખાવા જ પડશે અચ્છા અરે વાહ સુભદ્રા એ સુભદ્રા અરે તું કો જા જા મને બા બોલા ગૌરી કાંડા કુગડા ખાલે છે કે શું શાંતા તું સવારના પોરમાં શા માટે આટલી બધી અકાય છે તારે જોઈએ છે શું એ કે હવાર પડી નથી કે તારી ટકટક શરૂ આ ટકટક શરૂ હું શું કરું પણ આ ઘરમાં કોઈ વાતનું ઠેકાણું છે એક ટુવાલ ક્યાં મૂકવો એ ખબર નથી બહુ બોલી ઠેકાણું તો તારું નથી આ તારા ખભે હું પડ્યું છું હા હા એ તો ઠીક જાણે પણ આ ચા પાણીની તૈયારી કરી છે કે નહીં બહુ એ કોણ જાણે બુમો પાણી મારો તો ઘાટો બેસી ગયો સુભદ્રા એ સુભદ્રા ચા તૈયાર છે ભાઈ અહીંયા લઈ આવો કે રસોડામાં આવશો ક્યાં લાવવી એની સૂચના પડતી હોય ને તો મુખ મારા માથા તો પછી તો પીસી રીતે મારી ને મારી વહુની વાત તો તમારે માથું ના મારવું કહી દીધું તમને આ ઉંમર જરીક વર્તાય ના વર્તાય ત્યાં તો કામ ધંધો મૂકી દીધો અને આખો દિવસ ઘરમાં ને ઘરમાં મારો જીવ ખાવા હવે હરે તું કરે તે ખરું તું કરે તે ખરું તું કરે તે ખરું અને તું ઉભી શું મારું મોઢું જો છો જા અંદર રસોડામાં હું આવું છું કેમ તોફાનીઓ આવી ગયા બોલો શું છે આલો પ્રસાદ મૂકી દો અહીંયા પછી લઈશ કાકા તમારું રેકેટ લો ના તમે નથી સારા અરવિંદ કાકા સારા છે ગૌરી લોકોને ઘેર કઈ વહુઓ નથી હોતી આ મારે ત્યાં નવી નવાઈ ની આવી છે બંને એક થી એક ચડિયાત આ કરે સાંભળે ને આ કરે કરી નાખે એ ગૌરી ક્યાં મરી ગઈ તું આવું તો ઘરી ઘર હતું હશે અલી મારો મેવો ક્યાં ગયો મેવો બાપરે આ વર્ષે તારા કાન ફૂટી નથી જતા ફૂટી જાય છે તો પછી બંધ કર જોઈએ આ રેડિયો શા માટે ચલાવે છે આ રેડિયો ના અવાજ થી પેલો અવાજ દબાઈ જાય છે ને એટલા માટે કયો પેલો પેલો નીચે થી ઉપર આવે છે ને હા વહુ નો હું કેટલી વાર કહીને થાકી કે ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો પણ મારી વાત ને સાંભળે તો ને અને આ ગૌરી તો સાવ નકામી છે મારા માટે મેં એને સૂકો મેવો મંગાવી આપવાનું કહ્યું હતું પણ મંગાવી આપે તો ને ગૌરી એ ગૌરી બા ગૌરી ભાભી ને શું કરવા બોલો પાડો છો એમને તો મારી પાસે ક્યારે મંગાવ્યો હતો હા તો તું જ રાવવાનું ભૂલી ગયો હા ભાઈ હા તું શું કરવા યાદ રાખે આખરે તો હું તારી કાકી જ ને બા મેં તમારા મા બાપ નું મૂળ નથી જોયું તમને ને મોટા બાપુજી ને માને બાપ માનું છું તમે જ તો મને ઉછેરીને મોટો કર્યો છે પણ તેનો તો તારા મનમાં ક્યાં કઈ ગુણ પાડ છે આટલો તો મેવો મંગાવ્યો હતો એ પણ તારાથી લવાયો નહીં પણ લાવ્યો હતો ને તો પછી ક્યાં ગયો મને તો કોઈ આપ્યો નથી બેટા ભૈરવી ઉઠી ગઈ કે કાલ રાતનું કઈ ખાધું નથી ચાલ નાસ્તો કર મોટી બાબતી બાબત શું થયું ચોર પકડાયો શેનો ચોર તમારા માનો ચોર બિલાડી ખાઈ ગઈ હતી ને બે પગ વાળી બિલાડી કેમ ગાડી ભૈરવી તમારો મેવો ખાઈ ગઈ છે ભલે ભલે અરે છ ખાતી બચારી જેને કોઈ ચડશે આ ભાભીઓના રાજમાં પૂરું ખાવાય નથી મળતું બાપડી પોતાના રાજમાં શું કરવા નથી જતી પેલા સારંગલાલ તો રોજ આટલા ફેરા મારે છે લો નામ લેતા જ આવી ગયા આવો 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 સો વર્ષની ઉંમર છે તમારી જમૈરાજ હે જમૈરાજ સો વર્ષના થાવા જેવાય કેટલો મીઠો બોલ છે જમૈરાજ વાહ વાહ મજા આવી ગઈ એ અત્યારે તમે શા માટે આવ્યા છો તણે લેવા બા હું સાસરે નહીં જાઉં નહીં જતી બેટા હા અરે ભગવાન ચાલ તારે હું જ જાઉં અરે શું કરું યાર રાખે ભાઈ શું કઈ ઠાંડા જેમ ઉભો છો તું જા સાક્ષાત સરસ્વતી પણ ભણી નહીં શકે એક બાજુ બા બીજી બાજુ ભેરવી ગોળી બાર ની જે રમઝટ બોલાય છે ને બસ ખલાસ ના ભાઈ ના આ ઘરમાં તો બાપુજી જ રહે બીજા કોઈનું ગજું જ નહીં વડીલોને માટે આવું બોલાય કે ભાભી તમે મને હંમેશા સારી શિખામણ આપો છો હું સાંભળી પણ લઉં છું પણ તમને એક વાત કહું આ ઘરમાં શાંતિથી કોઈ કરતા કોઈ રહે એમ છે જ નહીં ખરું જોતા તો આ ઘર જ નથી તો શું છે કુસ્તીનો અખાડો અજીભાઈ તમે તો સાવ એવા જ છો હા
હું તો સાવ એવો જ છું. સાસુજી સાસુજી અમારી બહુ છે ને? તે શું છે? સાસુજી સાસુજી બહુ અને વર એટલે વર અને બહુ એટલે બંને વર બહુ એ સાથે જ રહી આ જગત નું કાયદો છે. મારી દીકરી મારી સાથે રહે એ મારો કાયદો છે. સાસુજી 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 દયા કરો ને. જરાય નહીં. ભૈરવી તું દયા કર ને, ચાલ આપણે ઘર જઈએ. ના, ત્યાં સસરાજી ના તાન અલગ સાંભળી સાંભળીને મારા કાન ફાટી જાય છે. તો કાન માં રૂના ફૂમડા મૂક ને, આજે તો તને લઈ લઈ જઈશ. ખબરદાર, જો મારી દીકરીને મારા દીકતા હાથ ડાળ્યો છે તો તો તમે આંખો બંધ કરો ને. અરે નફટ, મને તારી સાસુને આવું કે છે? ચાલ અહીંથી. એ ભેરવી ચાલ ચાલ ચાલ, તને મારા ઓરડામાં બહુ સરસ મજાનો મેવો ખવડાવી છે. તરંગુઆ કેમ છો? મજામાં નથી. કેમ? તારી ફૂઈ આવતી નથી એટલે. હું પણ મજામાં નથી. કેમ? મારી ફૂઈ જતી નથી ને એટલે. તારા કાનમાં એક વાત કહું? હું બહાર જઈને આવું છું. એ મિસ્ટર, મારો પાર્ટનર આવ્યો નથી એટલે તમે મારા પાર્ટનર થશો? હાથમાં રેકેટ પકડ્યું છે એટલે રમતા તો આવડતું હશે. કઈ વાંધો નહીં, હું રમી લઈશ. ચાલો નામ નોંધાવી લો. ચાલો. અરે પણ હાથમાં રેકેટ પકડીને આવ્યા છો એટલે તમારા ઉપર ભરોસો કરીને તમારું નામ નોંધાવી દીધું. કઈ રમતા વમતા આવડે છે કે નહીં? ના, રેકેટ તો રેકેટ કોઈ બીજાનું હશે, કઈ વાંધો નહીં. પ્લીઝ એક કામ કરશો, મહેરબાની કરીને આગા પાછા થઈને મારી વચ્ચે નહીં આવો. નહીં, તમે રેકેટ લઈને પાછળ ઉભા રહેજો. પાછળ પાછળ એટલું આવડે છે ને? બાકી હું સંભાળી લઈશ, ગેમ તો હું જીતવાની જ છું. પાછળ ચાલો. પેલું તમે શું કહેતા? પેલું સર્વિસ નું? મારું માથું. સોરી સોરી, ખોટું નહીં લગાડતા. નહીં જી નહીં. પેલી વાર શટલ કોક આવે ને ત્યારે રમી લેજો. હાથથી? હાથથી નહીં, રેકેટ થી. બીરબલ? મારું નામ બીરબલ નહીં, અજય છે. બુદ્ધિમાં બીરબલ જેવા લાગ્યા ને એટલે જ કહું છું. સોરી, ખોટું નહીં લગાડતા. ના જી ના. ચાલો રમીએ. હા ચાલો ને રમીએ. સર્વિસ પલ્લવી વકીલ એન્ડ પાર્ટનર લવ ઓલ. હેમા દેસાઈ એન્ડ પાર્ટનર. હાય હાય હાય, મારા કર્મે તમે ક્યાંથી મળ્યા? જી ડબ્બુ ના ડબ પૂરા મૂકો તમારા જીમાં. ચાલો હવે ચાલો. તમને તો જરાય રમતા આવડતું નથી, હે ભગવાન. અરે પણ તમે તો કીધું તું રેકેટ લઈને પાછળ ઉભારો, નહીતર નહીતર શું ભડાકા કરી નાખવાના હતા? આ કપ જીતવાની મને બહુ જ હોશ હતી. એમ? અરે તો પહેલેથી કેવું હતું ને? એમ કે તો તમે શું કરત? હું એ કહેવાની વાત નથી, કરી બતાડવાની વાત છે. એમ કે તો કરી બતાવો ને. જરૂર. એક કામ કરશો પ્લીઝ? હા જી. આ તમારું રેકેટ લઈને જરા પાછળ ખસી જો. કોણ? હું? બિલકુલ. સર્વિસ રિસીવ કરીને તરત પાછળ ખસી જવાનું. તમે મને પલ્લવી વકીલે કહો છો? બિલકુલ તમને કહું છું. સાંભળવામાં કઈ તકલીફ તો નથી ને તમને? ઓ યુ, તમારા હાથ થઈ ગઈ તમારા નફત પેડાની. તમારે આ કપ જીતવો છે તો તમે જીતાડી આપશો? બિલકુલ જીતાડી આપીશ. નાવ ઇફ યુ ડોન્ટ માઇન્ડ જરા પાછળ. હા સેકન્ડ ગેમ વન બાય પલ્લવી વકીલ એન્ડ પાર્ટનર વન ઓલ સાઇડ ચેન્જ સ્ટાર્ટ લવ ઓલ.
પલ્લવી વકીલ એન્ડ પાર્ટનર. તમે તમારી કોલેજના ચેમ્પિયન હશો નહીં? એ વાત તો જાણે સાચી છે. તો પહેલેથી કેતા શું થતું હતું? તમને સાંભળવાની ફુરસત હતી? હા, હું પેલા બુદ્ધુ નટરાજન ઉપર એટલી ચિડાઈ ગઈ હતી ને, અને હું એના પર એટલો બધો તો ખુશ છું ને. પણ કેમ? એ ના આવ્યો એટલે જ તો મને મોકો મળ્યો ને રમવાનો. રમવાનો? અરે તમારી સાથે ઓળખાણ કરવાનો. પણ તમને વાંધો નહીં હોય તો આપણે ચા પીવા જઈએ. હું ચા નથી પીતી. તો ફરવા જઈએ. મને એક એક બહુ સરસ જગ્યા ખબર છે. ક્યાં? અરે ચાલો. અરે ચાલો. હવે બોલ, કેવી સરસ જગ્યા લઈ આવે તમને? થેન્ક યુ બોલો. ચાલો, શહેરથી દૂર આ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મન મોકળું કરી એકબીજા સાથે વાતો કરવાનું મન થાય. નહીં નહીં થાય? મન મોકળું કરીને વાતો કરવા નહીં? હા જી, જગ્યા સરસ છે. તમને ગમી? આ જગ્યા તમને બહુ ગમે છે, વારંવાર આવતા હશો. તમારા પૂર્વજોને મળવા માટે? આપણા પૂર્વજોને મળવા માટે? મારા નહીં. યુ આર રાઈટ, ધેટ પર્સન ઓફ ડાર્વિન ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. તમે તમારા પૂર્વજો સાથે શું વાત કરો છો? કોઈને કહો નહીં તો બતાવ. હા, એ કહે છે મને કે દીકરા અજય, અમે ઘણા દુઃખી છીએ. એમ કે? મેં કહ્યું કેમ? તો કહે છે કે તમને માણસો ને કૂદકા મારીને ઝાડ પર ચડતા નથી આવડતું. કેટલી ખરાબ વાત. બહુ જ. અને પછી કહે છે કે તું જેની સાથે ફરવા આવ્યો છે પલ્લવી, છોકરી સારી છે. વિભૂષક જ છો અજય, આપણે ફરી કોઈ વાર રમીશું? કોઈ વાર શા માટે? તમે કહેશો તો આપણે રોજ રમીશું, સાથે રમીશું. આને મને ઘરે જવાની તો ઉતાવળ હોતી નથી. મારા કાકીબા ક્યારે જ્વાલામુખીની માફક ઓછા મૂકી પડે એવું ઠેકાણું, અને પછી બધું મેદાન મેદાન થઈ જાય. એમ કે? મારી મમ્મી પણ એવી જ છે. મારી ખરી મમ્મી નહીં, નવી મમ્મી. પણ મારા પપ્પા બહુ સારા છે. એ ઘરે પહોંચી જાય તો જ હું ઘરે જાઉં છું. પછી એટલે બહુ માતા પણ નથી રહેતી. પણ ભોગ જોગે જો હું જલ્દી ઘરે પહોંચી ગઈ તો ખુવારીના ખાટલા. એટલે શું? એટલે એ જોવા માટે તો તમારે મારે ઘરે આવવું પડશે. બહુ મોડું થઈ ગયું, હું જાઉં છું. પપ્પા પણ આવી ગયા છે. તમે જશો? હા, આજે જવું જ પડશે. થેન્ક્સ. શેના માટે? જીતાડવા માટે. નવો પાર્ટનર ગમ્યો? કેવું પૂછો છો? આવજો. આવજો પલ્લવી. કામ નહીં, કાજ નહીં, અને રાત દિવસ ઝઘડી જેમ મજા કરે છે. ભગવાન જાણે ક્યારે પડશે એવો ટાંકી લો ઘરમાંથી. કોનો ટાંકીઓ ટાળવો છે? એ તમારો, બીજા કોનો? અરે વાહ, આજે તો મિજાજી પર ખિલાફ દેખાવો છો. શું વાત શું છે? પૂછો તમારી લાડકીને જઈને. કેમ, એને શું કર્યું? એ તો કરવું માનતી નથી અને તમે બધા શીખી છે એમ? હા, એની આ હિંમત તો જરા પણ ચિંતા ના કરતી. હું એને હમણાં ઠેકાણે કરું છું. પલ્લવી, 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 પલ્લવ બેટા, તું જરા પણ દુઃખી નહીં થતી. આવું બોલી બોલીને એ મને બચાવવા માંગે છે. તને નહીં બેન, એનું બોલવાનું તો મન ઉપર લેતી જ નહીં. છોને બબડ્યા કરતી એ. જો ફરી પાછું તું તારી માની સામે બોલી છે ને તો હું બિલકુલ નહીં જણાવી લઉં. આજનો દિવસ જવા દઉં છું. તો ફરી પાછું બોલી છે તો તારી ખેર નથી, સમજી? આ બધું મને બિલકુલ પસંદ નથી. ચંદ્રકલા, એક ફર્સ્ટ ક્લાસ ચા અને ગરમા ગરમ ભજીયા લાવો. હેલો. હલો, હલો પલ્લવી. પલ્લવી? હલો, કોણ કોણ પલ્લવી બોલે છે? હું પલ્લવી નથી, પલ્લવીની મમ્મી છું. મર્યા. હલો, રોંગ નંબર, રોંગ નંબર લાગે છે, રોંગ નંબર, સોરી. હવે સમજી, આ રોંગ નંબર રોમિયો કોણ નીકળી પડ્યો છે? મારે એને ખબર લેવી પડશે. બેટા, આજે પણ તું બહુને લીધા વગર પાછો આવ્યો? શું કરું બાપુ, પહેરવી માનતી જ નથી. માનતી જ નથી? તું મરજ છે કે માકડું?
તારી પોતાની બૈરી ને ખેંચી ને લાવવાનું તારાથી બનતું નથી? હું તો રોજ જાઉં છું, હું પાછા પડતી છે ને, હું ચમત્કાર કરું છું. હા, શું ચમત્કાર કરી બતાવો છો? હું કોર્ટમાં જઈશ, કેસ માંડીશ. અરે મોટી માને કોર્ટ માંડીશ, કેસ માંડીશ. અરે મુરત, જેનામાં પાણી ના હોય તે કોર્ટમાં જાય. આપણી પાસે વિદ્યા છે, ભૈરવી દોડતી દોડતી તારી પાસે આવશે. કેવી રીતે બાબુજી? આજે હું તને એક રાગ શીખવાડીશ, એક અલાપ સાંભળતા ભૈરવી તારા પગે લાગશે. ક્યાં જાય છે? બેસ નીચે. સંગીત વિદ્યા તારા ભાગ્યમાં નથી. પિતાજી, મને આ રાગ નહીં આવડે. અરે તને આ રાગ શું? તને કોઈ પણ રાગ નહીં આવડે. તાનસેન યાદ છે? મારે ક્લાસમાં હતા તે જ ને. તને કઈ પણ નહીં આવડે. ચાલ, હું તારી સાથે આવું છું ને, એવો એક રાગ છેડીશ કે તારી ભૈરવી મિયાની મીંદડી બંને તારા પગે લાગશે. લે ગુરુ ગંગાનાથ નો જાદુ તંબુરો. ચાલ ખડ બોલે. હરિ ઓમ, હરિ ઓમ. આવો પિતાજી. અહીંયા તો કોઈ દેખાતું નથી. અરે મારાથી ડરીને બધા સંતાઈ ગયા હશે. દીકરા તો ફિકર ના કર, મારા સંગીતના જાદુથી હું અહીંયા બધાને ખેંચી લાવીશ. બધા? અરે બાપરે, મારા સાસુજી આવશે તો ગજબ થશે. એમનો ગુસ્સો તો સંગીતના જાદુથી તાનસેને ગાંડા હાથીને પણ વશ કરીને આણ્યો હતો, તો તારા સાસુની શું વિસાદ છે? શરૂ કરું છું. હા, પિતાજી, ભૈરવી આવી ગઈ. જો ને આવી, એની બા પણ આવશે. હવે હું ફરીથી શરૂ કરું છું. તમે શરૂ કરો. શાબાશ દીકરા, જો વેવણ અમારી વહુ ને અમારા ઘેર મોકલો, નહી તો દીપક રાખ ગાય ને આખું ઘર બાળી નાખીશ. બીડી નું ઠૂઠું ચેતવવાની તો પહોંચ નથી ને ઘર બાળવાની વાતો કરો છો. વેવાઈ, હું મારી ભૈરવી ને વળાવવાની નથી, આ કહી દીધું તમને. ચાલ ભૈરવી, મારી ચાલ, હું અહીંયા બેસ, હમણાં આવું છું. ભૈરવી,
ઉઠ. ના ના ને ના ના છું હું કઉ ચાલ. મારી દીકરી ને તમે વાળા તું કોણ? તમારી દીકરી છે તો મારી બહુ નથી. મને નથી પરણાવી. પરણાવી છે પણ મારે વાળવી નથી. આજ તો હું લઈને જઈશ. છોડ છોડ, હું આજ નથી છોડવાની. અરે ઓછો ઓરે બાપ, અરે બાપ રે બાપ. બાપુ તમારા હાથ થપ્પડ રાખ નીકળ્યો. થપ્પડ રાખ તો મેં નવો રાગ શોધ્યો. થપ્પડ રાગ રંગ છે મને, ધન્ય છે મને. અરે બાપુ તમે ભાગો, હવે નહીં તો તમારું થોબડું રહી જશે. ચલો થપ્પડ રાખ, થપ્પડ રાખ. ગૌરી ભાભી, ગૌરી ભાભી, હું કોણ છું? અજય ભાઈ, બીજા કોણ? નહીં, અત્યારે તો હું મહાદેવજીનો ગણ બનીને આવ્યો છું. જો ને, મારી શકલ ભૂત જેવી નથી લાગતી. જાઓ, હજે તમારે દેરાણી લાવવાની છે. ભૂત જેવા દેખાશો તો કન્યા પણ આપશે. તો મુશ્કેલ. મશ્કરી છોડો અજય ભાઈ, તમારા ભાઈનું કાગળ છે. કાગળ નહીં, તાર છે. તાર? આ શું, તમને તો તારો ભી લાગે છે. પણ ખબરાવ નહીં, આ રહી તમારી દવા. તમારા મહાદેવજી એટલે કે મારા મોટો ભાઈ જાતે લાવે છે, અને એ પણ પ્લેનમાં ઝૂમ. કેટલો ખરાબ પ્લેન એક્સિડન્ટ હતો એ. ઉપેન્દ્ર કે અશોક કોઈ ન બચ્યા. સાંભળીને ખૂબ દુઃખ થયું હતું મને. આઈ થિંક અશોક સાથે તમારા વિવાહ પણ થયા હતા ને? તો યાદ ન કરાવો, હું નર્વસ થઈ જાઉં છું. આઈ એમ સોરી. તમારું નામ વાસંતી કે મીનાક્ષી? વાસંતી તો મારી નાની બેન છે, ડંકર થઈ છે ને તે. હું મીનાક્ષી. એક વાત પૂછું, ઉપેન્દ્રે તમને મારો ફોટો શું કામ બતાવેલો તે જાણો છો? જાણું છું, ને મેં હા પણ પાડેલી. ઓકે, મેં પણ હા જ પાડેલી. પણ શું થાય, દરમિયાનમાં બા બાપુજી મારા લગ્ન લગભગ બીજે નક્કી જ કરી નાખ્યા હતા. પછી પછી શું, લગ્ન થઈ ગયા અને તમે? ના ના, મને તો મરવાની ફુરસત નથી. નૃત્ય અકાદમી ચલાવું છું ને, અને વાસંતી સાથે રહું છું, ખૂબ મજા છે. એક્સક્યુઝ મી, આપ હું જોઈ શકું? હા હા, લઈ લો ને, મેં વાંચી લીધી છે. મારી પાસે રાખ. હા હા પ્લીઝ. પણ પછી તમને? ઓહો, પછી પાછી આપી દેજો. અચ્છા, થેન્ક યુ. તોફાન કરો છો કે નહીં? વેરી ગુડ, તો તમારા માટે પિસ્તોલ લાવ્યો છું. અરે જીવે ભાવ થઈ, ચાલો ભાગો, તોફાન કરો, તોફાન. તમે આ ઘરના જમાઈ છો કે નહીં? ભલે. આવી ગયો અરવિંદ? હા બાપુજી, પ્રણામ કરો છો. અલ્યા પણ તને શું થયું છે, તું કેમ હાથમાં લાકડી લઈને ચાલે છે? બાપુજી, લાકડી મારે માટે નથી, આપને માટે લાવ્યો છું. વાહ વાહ અરવિંદભાઈ. બાપુજી, હવે આ લાકડી ઘરમાં બધા ઉપર ચલાવતા રહેજો તમે. આવી ગયો અરવિંદ? અરે વાહ, કેમ છે તારી તબિયત? તારી કેમ છે? મારી મજામાં છે. તો બા, તારે માટે હું ચવન પ્રાસ લાવ્યો છું. તબિયત સુધરી જશે. ગયા મહિનામાં તો બારી તબિયત બહુ ખરાબ હતી. બે રસલ વચન ઓછું થઈ ગયું. નહીં બે, નહીં ત્રણ. અરે ત્રણ રસલ? કેટલા સુખાઈ ગયા છો તમે બા. જાણ નથી થઈ ગયું. તને ક્યાં મારા માટે લાગણી છે? અરે મારો અરવિંદ તો જો કેટલો કાળજીપૂર્વક મારા માટે ચવન પ્રાસ લઈ આવ્યો. હું તો તારો મોટો દીકરો છું ને. હા જીતો રે બેટા. અરવિંદ ભાઈ, તમારો સામાન ઉપર મૂકીને આવ્યો. વેરી ગુડ, વેરી ગુડ, બહુ સરસ. અચ્છા જો, હું તમારી માટે કંઈક ભેટ લાવ્યો છું. હાલો કેમેરા? તો બહુ સરસ કેમેરા છે. અચ્છા અચ્છા, તમે તમે અહીંયા ઉભા રહો, હું ફોટો પાડું છું. સર સ્વામી કરો, પણ સ્વામી કરો. મજા આવી ગયા. ઉભા રહો, રેડી.
અરે આમાં ફિલ્મ જ નથી પણ વાહ હાથી આપ્યો પણ અંબાડા વગર નું મને નથી જોતી તમારી. અરે નારાજ નહીં ખાવ, નારાજ નહીં ખાવ, તમને હું ફિલ્મ પણ આપું છું બસ હાલો. ફિલ્મ અચ્છા હું લાખી દેવા ઉભા રહો તમે. મોટા ભાઈ બોલો તમારે શું જોઈએ છે? કોલેજ આવવા જવાની બહુ આપતો પણ એટલે શું કોલેજ છોડી દેવી છે? હા હા પછી સ્કૂટર જોઈએ છે. હા હા માં આ સ્કૂટર માંગે છે. તું આજ રીતે એને બગાડી મૂકવાનો છે. સ્કૂટર પાછળ ખાલી પૈસા નથી ખર્ચવાના. અરે મારે સ્કૂટર નથી જોઈતું, મેં તો નિશ્ચય કરી લીધો છે કે મારે સ્કૂટર નથી જોઈતું એટલે નથી જોઈતું. ખલાસ. શું બોલ્યો? તું નિશ્ચય કરવા વાળો કોણ વળી? જો તારે સ્કૂટર લેવાનું છે અને ચલાવવાનું. ઓહો મોટી બાપ, આજકાલ ટ્રાફિક કેટલો વધી ગયો છે તમને કઈ ખબર છે? મને તો સ્કૂટર પર બેસતા જ બીક લાગે. બીક જો તો ખરા ને મારે ઘડિયાળ કેવું સરસ છે, જરા બાંધી આપ. તમારા માટે સાડી અને છોકરાઓ માટે કપડા રમકડા બધું લાવ્યો છું, તો પછી ગૌરી પાસેથી લઈ લેજો. બધા માટે કઈ ને કઈક લાવ્યા છો, મારા માટે કઈ ના લાવે ને મોટા ભાઈ? તારી તું હજી અહિયાં જ છે? મને તો એમ હતું કે તું તો ક્યાર ની તારે સાસરે પહોંચી ગઈ હશે. સાસરે જાય મારી બલા, લાવો મારા માટે શું લાવ્યા છો? માટે અરે માટે તારી માટે લાવ્યો છું ને આ ગોગલ્સ. જો પહેર કેટલી રૂપાળી લાગે છે તું. મારે આ કાળા ચશ્મા નથી જોઈતા. વગર ચશ્મે જેટલું મને દેખાય છે ને એટલું તમને નહીં દેખાતું હોય. અરે ભેરવી, અરે તું બહુ સારી લાગે. ઉભી રહે, તારો ફોટો પાડવા. એક મિનિટ. અરે ક્યાં સ્માઈલ આપની? અરે વાહ, વન ટુ. અરે અરે ક્યાં ગઈ પેરવી? અરે તી કુટનું. તમારો હું ફોટો પાડું છું. હું તો આઈ આઈ. હા ચાલો. હા રેડી જો. હવે હું રેડી સ્ટડી કહું ના તો હજો. હા રેડી સ્ટડી, વન ટુ થ્રી. અરે એ છોકરાઓ કા ગયા? આ કેમેરા છે, પિસ્તોલ છે, જે હું સામે ધરું તે ભાગી જાય છે. ગૌરી, ગૌરી, તું મારી નજર આગળ આમ ને આમ હસતી રમતી રહે તો મને બીજું કઈ જ ન જોઈએ. સચકો કામકાજને લીધે બહારગામ રહેવું પડે છે, અમારો જીવ તો તારી જ પાસે હોય છે. કોઈ સાંભળશે તો કેસે બહુ ઘેરા થઈ ગયા છો. ગૌરી તારા પગલા મારા ઘરમાં પડ્યા, મારું જીવન સુખી થઈ ગયું. બસ હા મને બીજું કઈ જ ન જોઈએ, વર્ક પણ નહીં જોઈએ. તું મને પૂછતી કેમ નથી તું તારે માટે શું લાવે? તમે આવી ગયા, બીજું મને શું જોઈએ? તને કશું નથી જોઈતું, માટે તારે માટે સૌથી સુંદર ભેટ લાવ્યો છું. ગૌરી આજ બહુ સુંદર છે. ઘરમાં બધાને માટે કઈ ને કઈક મોંઘામાં મોંઘી ભેટ લાવ્યા છો, અને મારા માટે આ કાળા ચશ્મા. હું એક જ નથી ગમતી તમને. બસ રિસંગ નહીં ભૈરવી બેન, લો જોઈએ તો આહાર તમે લઈ લો. લો ને ભૈરવી, આહાર હું તારી ભાભી માટે લાવ્યો છું, તમે બીજો અપાવીશ.
મારો નથી જોતો તમારો આહાર, રાખો તમે તમારી પાસે. અરે ગાંડી રિસાઈ ગઈ. અરે મારી એકની એક બહેન માટે એક તું શું આવા સાત હાર લાવી આપું, તારા સુખ માટે તું આકાશ પાતાળ એક કરું. પણ બેન, સારા ઘરની દીકરી થઈને તું સાસરે ન જાય એ કેવું લાગે? તારે તો ત્યાં જઈને આપણા ઘરની સુવાસ ફેલાવવી જોઈએ. બસ બસ હવે મારે તમારું ભાષણ નથી સાંભળવું, સમજ્યા? ભરી આ ઠીક નથી કર્યું તમે. અમારા ભાઈ બહેનની બાબતમાં તું શું કામ નકામી ચિંતા કરે છે? લે આ હાર પહેર, હું જ પહેરાવીશ. બહુ સુંદર છે હારની જોડે જોડે તમારા હાથ પણ આમ જ મારે કંઠે વિચરાયેલા રહે તો કેવું સારું. ગૌરી, ગૌરી બાહુ, એ ગૌરી બાહુ, ગૌરી બાબુ લાવે છે. એ ગૌરી મહારાણી, જરા નીચે ઉતરો, આ વર મુંબઈ થી આવ્યો છે, વિલાય થી નથી આવ્યો. પગે મહેંદી મૂકીને બેઠા છો તે? હમણાં આવું છું બા. હા, હું ઘરનું કામ કરું અને તમે મેળીએ બેસો એ સારું નથી લાગતું. નીચે ઉતરો ને ઘરનું કામ કરો. હા, આ ઘરમાં રહેવા કરતા તો જંગલમાં રહેવું વધારે સારું છે. ત્રાસી ગયો છું હું આ ઘરથી. ચાલ ગૌરી, આપણે ક્યાંક જુદા રહેવા જતા રહીએ. એ શું બોલ્યા? તમે તો ઘરમાં સૌથી મોટા છો, તમે જુદા થાવ તો ઘર પાયમાલ થઈ જાય. એવું તો સપને વિચાર નહીં કરવાનો. અને બા બોલીને કોઈ ખોટું લગાવવાનું હોય? ગૌરી, તમને પૂછ્યું નહીં કે આ કોનો ફોટો છે? શા માટે? કેવા જેવું હોય તો તમે મને જાતે જ કહો, એટલે તો મને ખાતરી છે. ભગવાન કરીને આ શ્રદ્ધાને લાયક હું સદાય રહું. મને જાદુ આવડે છે, ખબર નથી? મોટા જાદુગર ને જોવા હોય તો? નહીં માનો એમ ને. જો તમારા પિતાજી નું નામ મહેશ પ્રસાદ વકીલ છે, તમારી ઊંચાઈ 5 ફૂટ 2 ઇંચ, તમારું વજન 115 પાઉન્ડ છે, તમારો ટેલિફોન નંબર 35001. અરે પરમ દિવસે મેં તમને ફોન પણ કર્યો, પણ તમારે બદલે તમારા પરમ પૂજ્ય માતાજી મળ્યું. પછી કઈ નહીં, મેં રોંગ નંબર કહી મૂકી દીધો. એ તમે સારું કર્યું, પણ તમને મારું સરનામું કોણે આપ્યું? તમે? મેં? હું તો કશું બોલી નથી. બોલી ને નહીં પણ લખીને જણાવ્યું હોય. મારી ડાયરી તમારી પાસે કેવી રીતે આવી? તે દિવસે તમારાથી પડી ગઈ તો તરત પાછી ના આપી દેવી જોઈએ. પાછી આપવા તો આવ્યો. લો, થેન્ક યુ. હવે હું જાઉં. તમને ખબર છે ખોટું, એક અપ્સરા આ શહેર માં રહે છે અને હું એને હમણાં બદલી આપ્યો છું. હવે આ પ્રેમ પુરાણ બંધ કરો. તમને નાખો તો બીજા કોઈ પણ મને અત્યારે ફુરસત હોવી જોઈએ. મોટા ભાઈ આવી ગયા છે એટલે તમને હવે મારા માટે તો ફુરસત ના જોઈએ. શું કહેતો હતો અજય? અલગ મલગ ની વાતો કરતા હતા. એમ મારું માનો તો હવે એમને પરણાવી દો.
હવે એને પરણાવવો જ જોઈએ. તો વૈષ્ણવ ગૌશાળા માટે તમે ફંડ લેવા આવ્યા છો કેમ ધરમદાસ? બોલો કેટલા ભરવાના છે? ધરમનું કામ છે શેઠ, જેમ ઠીક લાગે એમ કરો. વારો હરે કરે તે ખરું. ભૈરવી, એ ભૈરવી. જી બાપુજી. જાજો બેટા, તારી મા પાસેથી 100 રૂપિયા લઈ આવતો. 100 રૂપિયા? બસ એક વેળા નજર થી ટકરાય જો તારી નજર, બસ એક વેળા નજર થી ટકરાય જો તારી નજર, તણ ખાચરી કે ફૂલડા એ ફેસલો મંજૂર છે, બસ એક વેળા નજર થી ટકરાય જો તારી નજર, બસ એક વેળા નજર થી. અરે આજે તો કઈ બહુ મલકાય છે ને, વાહ જો રે. અરે આવો મમ્મી, આગી હાથ મમ્મી ની સગડી જો તો બરાબર. આટલે સુધી વાત આગળ વધી ગઈ છે, આવા દે તારા બાપુ સીડી બહુ કરે ને ખરીશ તને આજે. હવે સમજાયું કેમ આટલા નખરા વધી ગયા છે, રોજ ઘેર આવતા મોડું થાય છે, રોજ ઘરે આવતા મોડું થાય છે. કમાલની વાત કરે છે તું તો. હું તો રોજ ઘરે ટાઈમસર આવું છું, એમાં પણ આજે તો પાછું વહેલો આવ્યો છું. ચંદ્રકલા, શા માટે નકામા ચીડાવ છું? અરે હું ચીડાવું કે ન ચીડાવું તમારે શી પરવા છે? આ તમારી છોકરી જિંદાબાદ છે ને એટલે બસ. આખા ગામમાં છો ને આપણે આબરૂના ધજાગરા કરતી ફરે. ના ના હું એમ કહું છું કે આપણને પણ આટલા વર્ષ થયા કે નહીં, મેં કોઈ દિવસ તમારું ચિત્ર દોર્યું છે? પણ ચંદ્રકળા, તમને તો લખતા ક્યાં આવડે છે, પછી ચિત્ર દોરતા ક્યાંથી જ આવડે? છો ના આવડે, જેવા છીએ તેવા સારા છીએ. આ તમારી છોકરીની જેમ હાલી મવાની નું ચિત્ર તો નથી કરતો ને? શું વાત કરે છે તું? હવે તો આ છોકરી હદ કરે છે, ક્યાં છે ક્યારે ક્યાં છે? એ રહી જાઉં. પલ્લવી, પલ્લવી બેટા, કોઈ પણ યુવકનું ચિત્ર દોરવામાં જરા પણ પાપ નથી, પણ લાગણીના પ્રવાહમાં એટલું ન તણાઈ જવું બેન કે જેથી આપણે પોતે એમાં ડૂબી જઈએ. આ જરા પણ માથું ન લગાડતી. તને તો ખબર છે કે તું મને કેટલી બધી વાલી છે. ના બતાવજો કોનું છે આ ચિત્ર. એવું તે શું કામ પડ્યું? કઈ કામ વગર તું રતન કાકી ની યાદ કરે એવી નથી હો કે? એવું તે કઈ હોય કાકી? બોલ, વાતમાં મોહન નાખ્યા વગર બોલ કે શું છે? હવે બેસો ને, જવાય છે. શાક લેવા નીકળીશું, મારે ઉતાવળ છે એટલે બોલ શું છે. એવું છે ને રતન કાકી, આ અમારી પલ્લવી રાત દાડો ઉકરડાની જેમ વધવા માંડી છે. ઝડ દઈને એને પરણાવી નહીં દઉં ત્યાં લગી મારા જીવને ચેન પડવાનું નથી. તમારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો બતાવો. છોકરા તો ઘણાય છે, પણ તમારા ઘરને લાયક. હા યાદ આવ્યું, અંબાલાલ શેખ નો ભત્રીજો અજય હજી કુંવરો છે. એમ? છોકરો હજી ભણે છે, જોકે અંબાલાલ શેખ ની બહુ શાંતા બહુ જબ્બર હો. બાપડી બહુ શાંતિ થી ઘરે કોળિયો નથી ઉતરવા દેતી. તો સારું, એવી સાસુ જોઈએ છે મારે પલ્લુડી માટે. જરા જબરી હોય તો જ એને ઠેકાણે આણે. અરે ઠેકાણે તો એવી આણશે કે એના ઠેકાણા નો જ પત્તો નહીં પડે. ગરીબ ગાય જેવી થઈને રહેવું પડશે તારી પલ્લવી ને. ઘરને કયે ખૂણે ઘલાઈ ગઈ છે ને એની જ ખબર નહીં પડે. બસ બસ, ત્યારે પલ્લવી નું હું ત્યાં જ નક્કી કરી નાખીશ. વિવાહ થાય ત્યારે પેંડા મોકલજે કે પછી ભૂલી જઈશ રતન કાકી ને. હું તમે વાત કરો છો રતન કાકી? ચાલ બેસ, ત્યારે હું જાઉં. બસ બસ આવજે, આવજો. કેમ જોયે તમારી દીકરીના પરાક્રમ?
મારું માનો અને ઝટપટ સાસરે વિદાય કરી દો. તારી વાત સાચી પણ કઈ નહીં. જુઓ, કાલ ઉઠીને કઈક કાળું ધૂળું કરીને આવશે તો લોકો મને બદનામ કરશે, કહેશે કે સાવકી માએ ધ્યાન ના રાખ્યું. ના, અત્તર ઘડી એના વ્યવહાર નક્કી કર્યા. જાઓ. વારું વારું, પણ કોઈ છોકરો તો હોવો જોઈએ ને? છોકરો મેં શોધી રાખ્યો છે. અંબાલાલ શેઠ નો ભત્રીજો હજી કુમારો છે, ત્યાં જઈને વાત કરો ને. શું? અંબાલાલ શેઠ નો ભત્રીજો અજય? પણ ક્યાં એ લોકો ને ક્યાં આપણે? હવે આવા શ્રીમંત કુટુંબમાં કન્યા આપવાનું આપણું ગજું નહીં. હા કેમ, તમારે છૈયા છોકરા છે અને માલ મિલકત શું ગળે બાંધીને તમે લઈ જવાના છો? મારું માનો, જે ખર્ચ થાય તે ત્યાં જઈને વિવાહ નક્કી કર્યો. વાર વાર તું કહેતી હઈશ તો હું જરૂર જઈશ. ભાઈ તું રાજી તો જગ રાજી. ઘરમાં કોઈ મોટું નથી? પણ એનાથી કોઈ મોટું નથી? મારાથી મોટા એનાથી બેટા. બસ 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 બેસી જા. ટિકિટી નો તમે લોકો અહીંયા શું કરો છો? ચાલો ચાલો લેસન કરો છો. ચાલો 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 ચાલો. નાવા ચાલી કાશી કેડે મોટો લોટો હાથમાં છે છોટો મોટો. હા ભૈયા જી, આપ મને ઓળખો છો? કઈ વાતો નહીં, પણ આપ મારી દીકરી પલ્લવી ને બરાબર ઓળખો છો? મારી દીકરી પલ્લવી નો વિવાહ હું આપની સાથે કરવા માટે આવ્યો છું. આપને કશો વાંધો તો નથી? મને પલ્લવી સાથે કઈ વાંધો નહીં, મને બધી ખબર છે. એમ અજય કોણ છે? આ ભાઈ પેલા આપડા છે ને, આપડા. સીધી સીધી વાત કર ને, લોચા શાનો વાળે છે? ના લોચો નહીં, પેલા આપડા શું કહેવાય પાછળ. નમસ્તે બેન. નમસ્તે. શું છે, કેમ આવ્યા છો? જી, મારું નામ મહેશ પ્રસાદ વકીલ. મારે એક દીકરી છે, એક ની એક દીકરી છે, ભણેલી છે, ગણેલી છે, રૂપાળી છે. તેમાં અમારે શું? જી, આપના ભત્રીજા અજય કુમાર સાથે. ના ના, અમારે હમણાં અજય ને પરણાવવો નથી. આ વહુઓની રામાયણ ઓછી છે કે વળી પછી એક નવી વહુ ઘરમાં લાવો? ના ભાઈ, હો ભલે તમારી દીકરી રૂપાળી ગઈ, પણ અમારે કઈ હમણાં વિવાહ વિવાહ કરવો નથી. જી, મેં તમને એક વાર કહી દીધું ને, મને આ વિવાહ મંજૂર જ નથી, બસ ખલાસ. અરે ભગવાન, આ ઘરમાં મારી મરજી વિરુદ્ધ કઈ થઈ શકતું નથી. હિંમત છે કોઈ નહીં કે મારો વિવાહ કરે? એટલે મહેરબાની કરીને હવે તમે અમારા ઘરમાંથી પ્લીઝ રસ્તો માપો, પ્લીઝ. ચાલો ચાલો જાઓ હવે તમે, પ્લીઝ. અલે તું શું ભકે છે? આ ઘર તારું છે કે મારું? આ ઘર તો જાણે તમારું, પણ લગ્ન તો મારા છે ને. શું? તારા? તારા છે ને વળી? આ ઘરમાં જ્યાં સુધી હું બેઠી છું ત્યાં સુધી કોઈનું કઈ ચાલે તેમ નથી. ભાઈ તમે બેસો, આપણે હવે વાત કરીએ. પણ મારે નથી પરણવું. ચૂપ બોલ્યો પાછો. ભાઈ તમે એની કોઈ વાત સાંભળતા નહીં, એ તો ગાંડિયો છે. જા ઉપર જા. શું કહ્યું તમારું નામ ભાઈ? મહેશ પ્રસાદ. હા તો મહેશ પ્રસાદ, શું કહેતા હતા તમે? આ તમારા ભત્રીજા. હા, જો ગાંડા જ હોય તો મારે કશું કહેવાનું નથી. કેમ? કારણ કે ગાંડા મૂર્તિયા સાથે હું મારી દીકરી પરણાવવા માંગતો નથી. અને તમારી દીકરી સાથે મારે પરણવું પણ નથી. મારે પરણાવી પણ નથી. મારે પરણવું જ નથી ને બસ, ખતમ, વાત ખલાસ. અરે અરે, પણ હું બેઠી છું ને પરણાવવા વાળી. સાંભળ્યું, ક્યાં છો તમે? શું છે, શાની બુઆ બૂમ કરે છે? કઉ છું. અરે મહેશ પ્રસાદ, તમે આજે અમારી ત્યાં અચાનક? બેહો બેહો બેહો. આ એમને કહો કે એમની દીકરીના વિવાહ આપણા અજય સાથે કરે. અરે પણ આમ એકાએક? એમાં એકાએક છે નું, આપણો અજય પણ મોટો જ થઈ ગયો છે ને હવે. અરે પણ હું ના કહું છું ને. બેસ બેસ, મોટો ના પાડવા વાળો નજર હતો. અને એ તમે શું આમ જોઈ રહ્યા છો? ધૂળ પડી તમારા પૈસામાં. આમને જે જોઈએ તે આપો, પણ એમની દીકરી આપણે ઘેર લાવો તો ખરા. મહેશ પ્રસાદ, શી વાત છે ભાઈ? જી, આમ તો હું જ વાત કરવા માટે આવ્યો છું. પણ તમારા ભત્રીજાનું મગજ કઈ બરાબર નથી એ જાણ્યા પછી. કોનું? અજયનું? તમને કોને કહ્યું? ઓ શાંતિ, તો ગોળ ધાણા જરૂર મંગાવો. ઉબારો, હું લે આવ. જુઓ મહેશ પ્રસાદ, શાંતિ જેના ઉપર ચીડાય એને ગાડો કહી નાખે.
પછી આ જાય શું કે અરવિંદ શું કે હું એ શું જોડે એનું પોતાનું જ ક્યાં ઠેકાણું શું બોલ્યા કઈ નઈ એની છોકરી જોયે છે ને હા હા કોઈ પણ સામે અરે પણ હું હજુ ના કહું છું ને એમની દીકરી પાલ મારે નથી પરણવું પણ ચૂપ બોલે પાછો અરે ભાઈ લો લા ભાઈ લા તમે તો ભાઈ કમાલ કરી દીધી હા લગ્ન કરવા નતા તો ગોરધના કેમ ખાઈ લીધા મારે લગ્ન કરવા હતા શું એમ તો ત્યારે ના કેમ કહેતા હતા જો આ ઘરમાં જયારે મનમાં હા હોય તો મળે છે ના કેવી જો આ ઘરમાં જયારે મનમાં હા હોય તો મોડે થી ના કેવી ના ને જયારે મનમાં ના હોય ના તો મોડે થી હા જ કે ના તો જ આપણું ધારેલું થાય સમજ પડી ના હોય ત્યારે હા હા ત્યારે ના સમજી ગયા સમજી ગયા જાઓ તારે ખાઉ ઘરે લઈ જાઓ આજે ભાઈ તમને ગૌરી ભાભી બોલાવે છે મને હા શું કામ છે એ હું શું જાણું એ તમને એમના ઓરડામાં બોલાવે છે આવી ગયો અરવિંદ લે કરદાણા ખા હા આ મહેશ પ્રસાદ ની દીકરી સાથે આપણે અજય ના વિવાહ નક્કી કર્યો ખુબ સારું થયું પણ અજય ક્યાં છે અજય ગૌરી ભાભી પાસે ગૌરી ભાભી બોલાવે એટલે અજયભાઈ જાય જ અને તરત બાય કહ્યું હા પછી બસ હવે મારી આંખો સાંભળે પલ્લવી ની જ આંખો દેખાય છે આંખો જેને વીજળી એ આંખોનું ફરમાન ન ઝીલે એવું કમ ભાગી કોણ છે અને મુખડું જેને પૂનમનો ચંદ્રમા તમારા સપના હાલતા ચાલતા રાત્રે સપનામાં પણ એ જ સૌંદર્યનો સાગર દેખાય છે એમાં સમાઈ જવાનું ડૂબી મરવાનું મન થાય છે તો પછી આશાની જુઓ છો જે તમારે ઈચ્છે એનું વળી વ્યોક્ષા માટે સેવું પડે ખરેખર ઓહ મોટા ભાઈ હું ભાગું કેમ આજે ભાગવા જેવું શું કર્યું છે આજે કર્યું નથી પણ કરશે ખરા શી ખાતરી કે નહીં કર્યું હોય એ વાત પણ કરી કેમ મને વાત આજે તમે આવીશો નહીં નહીં હજી એ તને ભાભી જ કહે છે તો બીજું શું કહે એ પણ સાચું આ ઘરમાં રહે ત્યાં સુધી તો બીજું શું કહે કેમ આમ બોલો છો તબિયત ઠીક નથી અત્યાર સુધી ઠીક નહોતી હવે ઠીક જ રહેવાની છે તો સારું અરે હા નવા સમાચાર સામે અજયભાઈના વિવાહ થયા મહેશ પ્રસાદ વકીલની દીકરી પલ્લવી જોડે મારી મરજી વિરુદ્ધ ના લગ્ન હું નહીં કરું જોયું તો ખરા શેની હિંમત છે હવે એનું તો હું ફોડી લઈશ તું તારે કેર બાંધીને કામે લાગી જાને જોઉં છું કેમ નથી પરણતી હે પલ્લવી આ શું કરે છે બેટા મારી મમ્મી જીવતી હોત તો મારી માથે આવો જુલમ કર્યો હોત આમ પરાણી મારી ઈચ્છા મેં મારા લગ્ન નક્કી કર્યા હોત પલ્લવી બેટા મમ્મી નથી પણ હું છું ને તને મારા પર ભરોસો નથી મેં અજયને વચન આપી દીધું છે તું તારું એ વચન બદલી નહીં શકે વારો ત્યાં હું તને અજય જોડે જ પરણાવીશ સાચે જ બેટા અંબાલાલ ના ભત્રીજા જોડે બધું પાકું કરી આવો કરી આવ્યો અરે પણ મને શી ખબર કે આગ નીકળશે તો હવે શું કરીશું લગ્ન નું માંડી વાળીશું બોલા લગ્ન નું માંડી વાળીશું અક્કલ છે કે નહીં તમારામાં કોઈ જાતની ચંદ્રકળા શું છે તમે નક્કામાં ગુસ્સે આવો છો અરે પણ તમે કેવો બોલો છો કે ભાન નથી તમને બોલવાનો
બોલા અત્યારે લગ્ન માંડી વાળો. અરે લોકો માં કેવું દેખાય આપણું? એ છે તો પછી કામ કરો. શું જે થાય થવા દો, ભગવાન બધું સારું કરશે. અને તમે તેની મહેમાન ની આગતો સાગતો કરો છો. ચાલો ચાલો Ha ha ha!
અરે વાહ, મારા લગ્નની ખુશાલીમાં કેવા ગીતો ગવાય છે, સાંભળો તો ખરા. તમે જઈને સાંભળો. તમે પણ ચાલો. નહીં, મને થાક લાગે. આમ બસ ચાલો ચાલો, ભાગ ના કઈ. અરે વાહ, શું છોડ છે, આઈ બોલવા વાળો. ઉભારો, આવું છું. ઉભારો. હા, તારી ફિલ્મ તો પૂરી થઈ ગઈ. ઉભારો, હમણાં ભરીને લે. હા, ઉભારો. અને હાર કેમ કરી નાખ્યો? એમ જ એમ જ છું. આજે તમે હીરાનો હાર ના પહેરો એ તો ચાલે જ નહીં. લાવ, મારા હાથે પહેરાવ. તમારો એવો તો વટ પડશે કે પલ્લવી પણ પાંચ. વાહ, જાણે જોયા જ કરો, જોયા જ કરો. તોફાની છું. મારાથી સવાયો તો હજી હવે આવવાનો છે. એ આપણો લાળકો. વિચાર કરવા સિવાય આ જીવનમાં હવે બીજું રહ્યું છે શું? કેમ? અને આમ જુઓ તો વિચાર કરવા જેવું છે પણ શું જીવનમાં, જ્યારે આ જીવન જ નકામું થઈ ગયું છે. મીનાક્ષી, તું શા માટે મને અહીંયા લઈ આવી? તમે ઘેર જવાની ના પાડી એટલે પછી શું કરું? જેને ઘર હોય એ ઘરે જાય ને. એમ કેમ બોલો છો? તમારે તો ઘર બાર સગાવાલા બધું જ છે. અથવા હું માનતો હતો કે છે, હતું નહીં મીનાક્ષી, ક્યારેય કોઈ નહોતું. સાચું કહું છું, સવારથી સાંજ લગી હું પૈસા કમાવું, ઊંધું ઘાલીને મહેનત કરતો, કોને માટે? કોઈ મારું નથી, કોઈ નહીં. એવું ના બોલો. હોય, ઘર છે તો બે વાસણ ખખડે પણ ખરા, પછી એ બધું ભૂલી જવાનું. ભૂલી જવાનું? મારે અહીંયા ધગધગતા ડાંગ દેવાય છે મીનાક્ષી, એના ડાંગ તો હું જીવીશ ત્યાં સુધી રહેશે.
પણ તને આ બધું નહીં સમજાય. દૂધ પાઈને જેને સાપ ઉછેર્યા હોય એને પૂછી જાઉં, એ કદાચ કહી શકશે કે મારા મનમાં શું થાય છે. હે ભગવાન, શું કોઈ વિશ્વાસઘાત કર્યો છે? ઈચ્છું છું કે હું વાંધો હોત તો જે મેં જોયું મારે જોવું તો નહીં પડત. ચાલ જવા દઈએ, વાત બોલો, શું ભાવે છે, શું બનાવું? હવા લાડ ન કર મીનું, આ ચાર દિવસના ચાંદરણા પછી પાછી ઘોર અંધારી રાત સહેવી વધારે વસમી લાગશે મને. અરવિંદ, શા પરથી કહો છો કે આ ચાર દિવસનું ચાંદરણું છે? હે તો બીજું શું, તું કેટલા દિવસ મારું ધ્યાન રાખીશ? જેટલા દિવસ કહેશો એટલા દિવસ. સાચું કહે છે, ધબકવાનું ભૂલી ગયેલા હૃદયને ફરી પાછું ધબકવા દો. હા, અને આ હોઠને જરી હસવા દો. જીવન જીવવા માટે છે અરવિંદ, મુસાસા નાખીને ભૂતકાળની ભૂતાવળ જગાડવા માટે નહીં. જીવવા માટે માણસને સહારો જોઈએ. તું આપી શકીશ? કેમ, ચાલો. નમસ્તે શેઠ સાહેબ. હો મેનેજર, આજ હવારના પહોરમાં અરવિંદભાઈ સાહેબ ક્યાં છે? ઓફિસમાં બહુ જરૂરી કામ છે. મને એમ થયું કે જરા બંગલે તપાસ કરી આવો. વારો મિસ્ટર ગાંધી, તમે ઓફિસમાં જાઓ, હું એની તપાસ કરીને તમને ફોન કરું છું. જાઓ. એ શાંતિ, અરે શાંતિ, શું છે? પેલો અરવિંદ ક્યાં ગયો છે? તે મને શી ખબર, મને ક્યાં કોઈ કહે છે અને મને કહેવાની જરૂરત શી? મારી ક્યાં કોઈની કિંમત પડી છે આ ઘરમાં? બસ પાછું તારું પ્રાણ ચાલ્યું. અરે ભાઈ, પેલો અરવિંદ ક્યાં ગયો છે એ તને હું પૂછું છું. હું શું જાણું, ગૌરી કહેતી હતી કે કઈ ઉચિતું કામ આવી પડ્યું હશે એટલે મુંબઈ ગયો હશે. તે બીજું કરે શું બિચારા, આ ઘરમાં એમને ઉભા રહેવા જેવું રાખ્યું છે જ કોણે? અને ગૌરી ભાભી તો માણસ ફેરવતા હોય છે કે ક્યારે એ જાય અને એમને સહેર સપાટા મારવા મળે. ભૈરવીબેન, કેમ, શું છે? ગૌરી ભાભી ક્યારે સહેર સપાટા મારે છે? મેં કહું શા માટે એમની માથે આડ ચડાવ છું? અચ્છા, તો માકાને વળી મોઢું આવ્યું. ભૈરવીબેન, હાથ ને લગાડશો, કહી રાખું છું. મારી સામે બોલે છે, જાણતી નથી હું તારી નણંદ છું? હું પણ તમારી ભાભી છું ને આ ઘરની બહુ. કઈ પરબારી નથી ચાલી આવી આ ઘરમાં. બા, ઓ બા, શું થયું? બા, હજુ ગઈકાલની આવેલી આ નાની ભાભી કેવો શિંગડો ભરાવે છે મને જો તો ખરો. કેમ અલી, બહુ ચરબી ચડી ગઈ છે તને? પણ બા. ચૂપ, તારા સસરા પણ મારી સામે નથી થતા આ ઘરમાં, જાણે છે? કેમ અલી ભૈરવી, શું થયું? ભૈરવીબેન ગૌરી ભાભીની નિંદા કરતા હતા, તે મેં વાર્યા, એમાં મેં ખોટું શું કર્યું? પૂછું છું, ભૈરવીને જવાબ આપે છે તું? ઊભી રહેજે, આજે તો તને સીધી દો. આ શું કરો છો, શાંત પડો. દહેજીની વાતમાં બોલવા આવે છે તો સારો નથી લાગતો. અરે એના માટે હું નહીં બોલું તો બીજું કરવો છે? મેર મોઆ નફટ, આટલો બધો ચસકી ગયો છે. હમણાં હમણાં ઘરમાંથી ચાલે જા અને તારી બહેરીને પણ સાથે લેતો જા. હું એ નથી જવાનો ને એ નથી જવાની. કોઈને કાઢવું જોઈએ તો આ કજિયા દલાલ જેવી ભૈરવીને કાઢો ને, જ્યાં ત્યાં ઉંબાળિયા ખોસતી ફરે છે તે. મોટી બા, તમે આનું માથું જાળવાનું મૂકી દો તો અમે તમારા પગે લાગીએ, તમારો પડતો બોલ ઝીલી લઈએ. મારે નથી ઝીલાવો, લોચો પોચો મારી દો, છેલ છબીલો લાડી દો. બહુનું મોં જોયું નથી ભાઈ સાહેબ, પાણી પાણી થઈ ગયા, મોટી વારે સુધારવા નીકળ્યા. અરે તારા ભાઈઓએ કોઈ દિવસ મારી સામે હરફ ઉચ્ચાર્યો નથી, પણ પારકા એ પારકા. મને તમે પારકો ગણતા હોય તો ભલે, પણ હું તો તમને પોતાના જ ગણું છું. અને મારા ભાઈઓએ પોતાની પત્નીની દરકાર ના રાખી એટલે શું મારે એને રાખવી? શું છે શાંતા, આ બધી શેની ધમાલ છે? પૂછું ને તમારા મોહે ચડાવેલા ભત્રીજાને, હજાર વાર કહેતી હતી કે પારકા પોતાના ન થાય, પણ તમે તો સાંભળતો ને. જેવો મારો અરવિંદ તેવો મારો અજય, તો હવે આ જુઓ તમારા અજયના પર આક્રમ. હા હા, જે કેવું એ કહો, પણ આવો હળહળ તો અન્યાય હું નહીં છાકી લઉં. હું કઈ બાપુજી જેવો ઢીલો નથી કે દરેક વાતમાં તમારી હાજી હા કર્યા કરું. અરે ભાઈ, કોની સામે બોલો છો, કઈ ભાન છે કે નહીં? ભાભી, તમે વચમાં ના પડશો. પલ્લવી, તું તો કઈક સમજ, ચા મારી માફી માંગજો. માફ કરજો. બસ બસ, મારે તારું મોઢું નથી જો, ટાળે છે. ચાલ ભાઈ રવિ, હે કરે છે ખરું. બાપુજી, કોક દિવસ તો હરીનો કેળો મૂકો, તમે તો કઈ કરો, જોતા નથી આપણા આખા ઘરનું સત્યાનાશ નીકળી ગયું છે. અજય અજય, ગૌરી
તું જ સમજાવવા દે બેટા, આ ઘરનો કંકાસ પતાવે એવું તારા સિવાય બીજું કોઈ મને દેખાતું નથી. અજયભાઈ, આટલા વખતથી લોહીનું પાણી કરીને ઘરમાં સંપ રાખવાની મહેનત કરું છું, તેના પર તમે જ પાણી ફેરવશો. શા માટે ઝઘડો કરો છો? કેમ સમજતા નથી? ભાભી, તમે જ નથી સમજતા. આમ ને આમ મૂગે મોડે જુલ મેઠિયા કરવાથી બધાનું ભલું થઈ જશે એમ માનો છો તમે? કદી ના થાય. આ માનવું તમારી મોટી ભૂલ છે. આજે તમે વચમાં નહીં પડશો ભાભી. મને જે કઈ કેવું હોય કહી લેવા દો. આખરે ભાભીનું અપમાન કરતા શીખે. તમારું અપમાન? તઈ ભાભી, મરી જાઓ તો ભલે, પછી મારી ભાભીનું અપમાન કદી નહીં કરવું. તમે કેમ ભાભીનું મન દુભાવ્યું? એમ નથી પલ્લવી, પણ જે સંપ અને શાંતિ માટે ભાભી રીભાઈ મરે છે એ મારે રસ્તે જ આવશે, માથું ઉચકે જ આવશે. એમને એમ કોઈ દાણી આવે નહીં આવે. આ વખતે આવા દે ને મોટા ભાઈને. પછી જો હવે બંને ભાઈ ભેગા માંડીને આ ઘરનું નામ કેવું ઠેકાણે લાવીએ છીએ. જગદંબે એક વાત કહું કે નાથ તમારા ભોળા, બુદ્ધિ બળમાં છે કજ કાચા, જબ તપ માં બસ સાચા. નારદ તારું કામ જ નિતનું લડાવ તો તું કરે, સાચ જૂઠ ને ચિંતા નહીં ને, ભજ ગોવિંદ હરે સદાએ, ભજ ગોવિંદ હરે. વાત ખરી કે ખોટી તેની કરી લો તમે કસોટી. એમ દર્શન તીરળિયા, વિનતી મારી સુનને પ્રિય સખી, કર મારો સંગાત સુંદરી, કર મારો સંગાત સુંદરી, કર મારો સંગાત. ના 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 માદ્ર તનયા હિમગીરી જાશે, ભીલ કુમારી તું મુજ પાસે, દર્શન તીરળિયા બન્યો છું,
दर्शन तीरलियात सुंदरी करमारो संगात सुंदरी करमारो संगात हो भोला भोलानाथ नवल रूप गौरी ने सोहे धूर जटीनु मन विशेष मोहे दर्शन तीरलिया बन्यो छू दर्शन तीरलिया सुंदरी करमारो संगा अरे मने उड़की नारद नूना मान अमने अगम निगमनु ज्ञान જગાડીને તડપાવની કહેને ક્યારે મારી બનીશ તમારી તમે તો પરણેલા છો તે તમને સુચાડ્યું હિમાદ્રી તને આ હિમગીરી જાશે કુમારી તું મુજ પાસે ભૂલી ગઈ કે આજના નૃત્યનો તમે આવો અર્થ કાઢ્યો તારા કહેવાનો અર્થ હું સમજી ગયો હું ગૌરીને છૂટાછેડા આપીશ એ બિચારીની કેવી હાલત થશે એ તો આખું ગામ ચમાડશે એના રસ્તાનો કાંટો દૂર થઈ જાય એનાથી વધારે રૂડુશું સાચે જ હા મીનાક્ષી મારા પોતાના ઘરમાં મારા ભાઈ જેવો જેનું નામ લેતા પણ મને શરમ આવે છે પણ મીનાક્ષી આજે તને શું થઈ ગયું છે જે ઘાતે પોતાને હાથે રૂજાવ્યા હતા એના જ પોપડા ઉખાડ ગયા થઈ ગઈ છે મીનાક્ષી હું તને નથી ગમતો એવું નથી તો શું છે જે હોય તે ચોખ્ખે ચોખ્ખું કહી દે કારમી ચોટ લાગી હતી મારા દિલને માન માન કાળવરી છે હવે જો તું મને ફરીથી ચોટ આપવાની હોય તો પહેલેથી જણાવી દે મને મિલી અરવિંદ મને જરા વિચાર તો કરવા દો ક્યારે જવાબ આપીશ કાલે બસ ગુડ નાઇટ ગુડ નાઇટ પણ એ
બાઈ હતી બહુ રૂપાળી કોણ જાણે કોણ હશે કોણ કોણ વાત અરવિંદ ભાઈ સાથે ગાડીમાં બેઠેલી હતી તે હજી એનું એ જ વાત તમને નહીં ગમે તો હું નહીં બોલું બસ પણ અરવિંદ ભાઈ જ હતા તે છેલછબીલી સાથે પલ્લવી મારા દેવ જેવા મોટા ભાઈ માટે ફરી વાર એ ફેલ બોલી છે તો મારાથી ભૂંડ કોઈ નહીં હોય એમના માટે એવો વિચાર કેમ આવે તને પણ વિચાર કરવાની વાત ક્યાં છે મેં નજરો નજર જોઈ મારી પોતાની આંખે હવે ચૂપ રહેશે કે નહીં તું મારે શું હું તો ચૂપ રહીશ પણ દુનિયા ચૂપ રહેવાની હતી બિચારા ગોરી ભાભી જ્યારે એ જાણશે ત્યારે એમને કેવું લાગશે બસ એક વેળા નજર થી ટકરાય જો તારી નજર બસ એક વેળા નજર થી ટકરાય જો તારી નજર તણ ખાજરે કે ફૂલડા ફેસલો મંજૂર છે બસ એક વેળા નજર થી ટકરાય જો તારી નજર બસ એક વેળા નજર થી ગૌરી ગૌરી બહુ આવી બા સકલ ગુણ સંપન્ન છે તમારા પતિ સંસારમાં કઈ સ્ત્રીનો સ્વામી નથી હોતો તો સંસાર સ્વર્ગ જ થઈ જાય ને જેને સ્વર્ગ બનાવતા આવડે એની માટે તો સ્વર્ગ જ છે હા જેને પતિમાં પણ દોષ દેખાતા હોય એવી કમભાગી સ્ત્રીઓની હું વાત નથી કરતી અચ્છા ગરીબ બહેન તમારા પતિ માટે શું તમને એટલો બધો પ્રેમ છે એટલો બધો એટલે કેટલો હું તો ફક્ત એટલો જાણું છું કે હું એમના માટે જ જીવું છું અને એ એ પણ સારું જો કોઈ તમને એમ કહે કે તમારા પતિને તમારા પર જરા પણ પ્રેમ નથી અને એ કોઈ બીજી સ્ત્રીને પરણવા માંગે છે તો
તો હું એ માણસનું મોં જોઉં. જો ખુદ અરવિંદ એમ કહે તો હું તરત આપઘાત કરીને એમનો માર્ગ મોકળો કરી આપું. એમની ખુશી એ મારી ખુશી બહેન. પછી મારે જીવતા રહેવાની જરૂર પણ છું. હમણાંના એમના કઈ સમાચાર નથી એટલે મારું મન મૂંઝાઈ ગયું છે. ઉઠતા ને બેઠતા હું કહું છું, હે ભગવાન, એ જ્યાં હોય ત્યાં એમને સાજા રાખજે અને વહેલા ઘર મોકલજે. એમ જ થશે ભાભી. તમારા મોમાં સાકર. હું તમારા ઘેર આવીને તમારી આરતી ઉતારી જઈશ. આરતી તો તમારી ઉતારવા જેવી છે. મારી ભૂલ થઈ, મેં તમને દુઃખી કર્યા. ફરી આવીશ તમારો હસ તો હું જોવા. એક વાત સાંભળો ને. શું છે? હમણાં હમણાં જતો નથી, કામમાં છું. હું જોઉં છું પણ આ વાત બહુ જરૂરી છે, સાંભળવા જરૂરી છે. લે પકડ. સાસુજી સાંભળો તો જરા. બોલ શું છે? મેં નક્કી કર્યું છે કે મારે ભૈરવી. ફરી પાછી ભૈરવી નામ લીધું? સાંભળો તો જરા. મેં નક્કી કર્યું છે કે મારે ભૈરવી નથી જોતી. ભલે રહી અહીંયા, મને નથી લઈ જવી. શું વાત કરે છે? તમે ગમે તે કરશો તો પણ મારો વિચાર બદલવાનો નથી. મેં નક્કી કરી લીધું છે ભૈરવી અહીંયા જ રહેશે. તો તું પણ હવે નિર્ણય લેવા માંડ્યો? હા, હવે કોઈ વાત સાંભળવા તૈયાર નથી, તમારી પણ નહીં. શાબાશ દીકરા, જીવતો રહે ને 6 વર્ષ નો થા. જિંદગીમાં આ પહેલી વાર તે અક્કલની વાત કરી. પણ તમે કાન ખોલીને સાંભળ્યું? હા, કે ભૈરવીને અહીંયા જ રહેવું પડશે, તારે ઘેર લઈ જવાનો નથી. હા, તે બરાબર છે. હું ક્યાં ના પાડું છું. મને કેટલો આનંદ થયો. સાસુજી, સાસુજી, હે ભગવાન, હા કર તારે ના કર તારે હા કર તારે ના સમજાવી દે ભગવાન, મારું શું થશે? ભાભી, કેટલી વાર તમને કહ્યું તોય તમે નીચે કામ કરવા આવ્યા. હવેથી તમારું બધું કામ હું કરીશ. તમે બરાબર આરામ લો, મોટા ભાઈ નથી એટલે ગમતું નહીં હોય ને, એટલે જ કામમાં મન પરોવી રાખતા હશો. એ જાતે હાજર નથી તો શું થયું? મારી પાસે એમનો ફોટો તો છે, એની સામે જ મન મનાવી લઉં છું. રિસાઉં છું, મનાવું છું, પગે લાગું છું, ને વિનંતી કરું છું. ખરેખર ભાભી, મોટા ભાઈ બહુ જ નસીબદાર છે. આ જમાનામાં આવી પત્ની કોઈને ના મળે. કેમ, અમારા અજયભાઈને નથી મળી? ના ભાભી ના, ક્યાં તમે ને ક્યાં હું. હું તો તમારા પગની ધૂળ બરાબર પણ નથી. પલ્લવી, પુરુષો કરતા સ્ત્રીઓ કેટલી ભાગ્યશાળી હોય છે. એ લોકોને તો ઈશ્વરની કલ્પના કરવી પડે. રામ રૂપે, કૃષ્ણ રૂપે, શંકર રૂપે, જ્યારે આપણા માટે તો આપણા ઈશ્વર જીવતા જાગતા સ્વામીના રૂપમાં હાજર હોય છે. ભાભી, આશીર્વાદ આપો આ શબ્દો ક્યારે ન ભૂલી જાઉં. ચલ મંકોડાની માસી રમીએ. ના, એના કરતા ભૈરવી ફોઈનું નાટક કરીએ. ભલે, હું ભૈરવી ફોઈ, તું મોટી બા. આ રોજ પોતાનો જ વારો આવે કેમ? વારો આજે તું થા. ચલ રમીએ. બહુ જ હમણાં ચડી ગયા છે. સુભદ્રા, ઓ સુભદ્રા, મારું ચિંતા છે. નાના છોકરાઓ છે તો તોફાન મસ્તી કરે. અરે વાહ, આ તું તો બહુ મોટી ઉપરાણું તાનવાની નહીં જોઈ હોય તો. માં છું તે કરીશ. હા, હવે બહુ મોટી માં ના જોઈ હોય તો. તમે તો બોલશો જ નહીં,
પ્રસૂતિની પીડા વાંજણે શું જાણે? શું કહ્યું તમે? મને ગાળ દીધી? મારા દેખતા મારી દીકરી જે મેણું મારે છે નાલાયક, નીકળ મારા ઘરમાંથી બહાર. કેમ, આ ઘર તમારો એકલાનો જ છે? ઓહો, ખરડ્યા પગ છે ગાલીચા લગી. હવે તો તને આ ઘરમાંથી બહાર ન કાઢું તો મારું નામ શાંતા નહીં. બા જીવે છે ત્યાં લગી આ ઘર બાનું છે, સમજ્યા? સાથે સાથે મારું એ છે ને મારા છોકરાનો છે, તમે સમજ્યા? મારી સામે જીભડી ચલાવી છે તો આડકા પાછલા એક કરી દઈશ. કહું છું તમે વચ્ચે બોલશો નહીં. પાછું શું થયું તને આજે? આ તો દયા દાખંડે ખાય એવું થઈ ગયું છે. એને ને એની ભૂંજારને અહીંયા રહેવા દીધી તો માથે ચડી ગઈ છે. કેમ, કઈ અમે સદાવ્રતમાં રહીએ છીએ, ભિખારી છીએ. આ અંબાલાલ શેઠ ના વંશજ છે એ ભૂલી ના જશો. હવે દલ્લા પર ડોળો ગયો લાગે છે. જોજે તને ઘર બાર વગરની ન કરી મૂકું તો. શાંતા શાંતા, માથે પડ્યા આવ્યા, હવે તો ડાહી થા. હું તો ડાહી જ છું, પણ તમને દેખાતું નથી કે વહુઓ કેવી માથે ચડી છે તે. રામ રામ રામ. નફટ, હજી થાંભલાની જેમ શું ઉભી છે? નીકળે થી બહાર. જઈશ આજે જ, અત્યારે જ જઈશ. મોટા ભાભી, આ શું બોલો છો તમે? બેટા ગૌરી, તું આને સમજાવો કઈ. ભાભી ચાલો અંદર ચાલો. નહીં બેન, નહીં, મારે નથી આવું. અરે આ કે ઘર છે, જેની જીપ ચાલે એનું રાજ, અને જેનું રાજ હોવું જોઈએ એનું સહેજે ચલણ નહીં. અરે મારી સામે તું એમને ચડાવે છે, અકર્માણ. ચડાવી આપો. બાપુજી ઉપર ઉઠાવેલો હાથ હવે નીચે નહીં મૂકતા. હરી કરે તે નહીં, તમે કરો એ ખરું. આ ઘરમાં તો જ આ ઘટકાને આવશે. ચાલ, અરે ચાલો. તું મને રોકીશ નહીં ગૌરી, અહીંયા આમ હડદૂત થવા કરતા રોટલો માંગીને ખાવો વધારે સારો. તમારા છોકરા શા માટે ભીખ માંગે ભાભી? એમના દાદાની મિલકત પર એમનો કાયદેસર હક છે. બા, એ બા, જો આણે કાયદો કાઢ્યો. વકીલની દીકરી છે તો કાયદો તો બતાવશે જ ને. પણ એ તું શું સમજી બેઠી છે તારા મનમાં? તારે જો એને ચડાવ્યો ને તો તું ચાલતી થા, અને પછી ખબરદાર જો કોઈ આ ઘરમાં પગ મૂક્યો છે તો. ક્યાં જાઓ છો તમે બધા? કોઈ એ ઘરની બહાર પગ મૂકવાનો નથી. આ કહેજો તું તમે. અરે હું એમને બહાર કાઢું છું, તમે ઘરમાં ગાલો છો. તું ચોપરે શાંતા, નબળો માટી મૈયર પશુનો. આ બહુ દીકરા પર કઈ ઉપજતું નથી, મારા પ્રશ્ન છે ચોરી કરો છો. હું તારી લુલી ઠેકાણે રાખ, શાંતા નહીં તો તારે પસ્તાવું પડશે. અરે એમને ઠેકાણે કરું પછી જોઉં છું. અરે અરે આ શું કરો છો? અરે 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 ઉઠા ચકરા, સીધે સીધે ઉઠું છું, ઉઠું છું. પણ તમને એકા એકા શું થઈ ગયું? મને શું આતંક ચડ્યું છે? હા, આ ભર્યા ઘરમાં બધાને દેખતા તમે મારા પર હાથ ઉપાડ્યો. તને ઘરની વડીલ સમજી હવે એમ કરવા દીધું તો તે ઘરની આદશા કરી. હવે હું તને સાફ સાફ કહી દઉં છું કે વગર વિચારું જે કોઈના પર ત્રાસ ગુજાર્યો છે તો ફરી મારે આ ચૌદ બુરા તંત્ર દેખાડવું પડશે, સમજી? નાના કોઈ વાતની હાથ હોય કે નહીં તને અંદર. ચાલો બા, આ બધી તમારી સામે કાવતરું કર્યું છે અને બાપુ પણ એમની સાથે ભળી ગયા છે. અહીંયા કોઈએ કશું કાવતરું કર્યું નથી. રાત દિવસ શાયદ ચાલ્યો કે તારી માનું માથું ફમાવી દીધું છે. બાકી શાંતા આવું કરતી હશે, આવી હોતી હશે. બાપુજી, હું તારું કશું સાંભળવા નથી માંગતો. અને હજુ હજુ તો અહીંયા કેમ ઉભી છો? અને જા. અરે કહો ને કે રાડા રાડા કર, સીધા સીધી તારે ઘરે જા ને તારું ઘર મળ, ને તો આજે હું તને પણ કેમ કરી નાખીશ. મારી બહુ ને મારો ના. હવે જા જા બહુ વાળા. અરે તારામાં બરકત હોત તો તારી બાયડી હારે ન રહેતી હોત. હવે જો તારામાં કાણી કોડી ની અક્કલ હોય તો એને લઈને ઘર ભેગો થઈ જાય, ઘર ભેગો જા. આના કરતા તો આપણું ઘર ના ગણું સારું. તો કોની વાત જોઈએ છે? હવે અહીંયા હું એક મિનિટ પણ ઉભી નહીં રહું. અરે જો જશો ચાલો ને. હવે જા. ટેકોટેલો અહીં આવો. હું કોઈ દિવસ તમારા હાથમાં ભરવાની ચોપડી જોતો નથી. જાઓ હવે સીધા સીધા ભણવા માંડો. જાઓ. સુભદ્રા, તું ઘરની મોટી બહુ છે, શું મારું લઈને તું ચાલી જવાની વાત કરે છે? શરમ નથી આવતી? જો હવે આ ઘરનો બધો જ કારભાર તારા હાથમાં છે. જોઈએ તો એક બે નોકર રાખી લે, પણ ઘર સરખું ચાલવું જોઈએ. જી ગૌરી, તું એ ઓછી નથી. હા, ઘરમાં બધા જ તને તબિયત સાચવવાનું કહે છે, પણ તારે મને કોઈનો હિસાબ નથી લાગતો કેમ? હવે જો ઘરના કામકાજમાં માથા ના મારતી અને ઉપર જઈને આરામ કરજે, સમજી? જી બાપુજી. ને નાની વાવ, ગૌરીની તબિયત સાચવવાની જવાબદારી તમારે માથે. જી
ને સાંભળ, સાસુની સામે જીભ ચલાવવાનું તને કોણે શીખ્યું? પણ બાબુજી એક વાત પૂછું, અત્યાર સુધી આ બહાદુરી ક્યાં સંતાડી રાખી? અરે હરે કરે છે ખરું શાંતા, શાંતા ભેરવી નાટક બાપુ બાપુ જો તો ખરા બાપુજી મારે બાધા છે. શું બાધા છે? જે ઘર માં તંબુરો હોય ત્યાં ના રહેવાની મારી બાધા છે. ઓહો, આ તો ભારે થાય છે. તમે જો કહેતા હો તો હું જતે રહું, તમે તમારો તંબુરો વગાડો. દીકરા ગભરાશ નહીં, બહુ જ અહીંયા રહેતી હોય તો ભલે જાય તંબુરો. બાપુજી બાપુજી તો ભંડારી આમાં ભંડારી રહું, ભંડારી દે તો ભંડારું છું, ભંડારું બાપુજી. ગૌરી ભાભી ની વેણ ઉપડી છે, જલ્દી ડોક્ટર ને બોલાવો. એસા જલ્દી બહાર આવતો, જો ઉપર ગૌરી ની તબિયત ઠીક નથી, જલ્દી ઉપર જાજો, ઝટપટ ઉપર. શા માટે? મારે આ ઘર સાથે શું લાગે વળગે છે? અરે તું ગાડી થઈ શકે શું? અરે તારું તો આ ઘર છે, તું તો આ બધાની વડીલ છું. દાદા આવે જલ્દી ઉપર જા. બહુ સારું, વડીલ પણ હું તો તે દિવસે બધાને દેખતા તમે બહુ સારું છો ભાઈ. નાના છોકરાને દેખતા મને મારી, હવે મારે શું મળીને બહાર નીકળવું? શાંતા તારે એવું વર્તન રાખવું જોઈએ કે બધા તારો પડ્યો બોલ ઝીલી લે, ડરના માર્યા નહીં પ્રેમને વશ થઈ. અરે ગાડી સાસુ તો માની તો લે કહેવાય, તારે તારી મર્યાદામાં તો રહેવું જોઈએ કે નહીં? ચાલ ગયા ત્યારથી સવાર, હવે તો મર્યાદામાં જ રહેવાની છું. આ ઓરડાની બહાર જ પગ જ નથી મૂકવાની, ભલે ને પછી જે થવાનું તે થાય. ઓહો હો હો હો, કુકડો બોલશે તો જ માણું હશે. કેમ તારા વગર આ ઘર નહીં ચાલે, ગૌરી નો દીકરો નહીં આવે. જો તારા મનમાં આટલી બધી રાય હોય તો તું હવે જોયા કર કે તારા વગર બધું પાર પડે છે કે નહીં. અરે અજય, એ અજય બાબુજી, જા ચાર ડોક્ટર, છ નર્સ અને આઠ હા હમણાં હમણાં લઈ આવો તારા, તરત બાપુજી તરત. હવે જોઉં છું કે તારા વગર શું અટકી રહે છે. બાપુજી બાપુજી દીકરો આવે છે. જોયું ને, મારે દીકરી જોઈતી હતી, પણ મારું કોણ માને છે? મારી તો દરકાર જ નથી કોઈને આ ઘર. મોટીબા મોટીબા આપણે ઘરે કીકો આવ્યો, હવે રમવાથી જુઓ તો ખરા કીકો અસલ તમારા પર પડ્યો છે. મારે ઠાર, મારે બાર નું ખોલવું નથી ને બહાર આવવું નથી, તું જા અહીંયાથી. બા તમે કાલથી કઈ ખાધું નથી, જરા મોટો મીઠું કરો. આ હા હા, બહુ મોટો પ્રેમ ઉભરાઈ જાય છે. જા, મારે ખાવું નથી ને પીવું નથી, તું જાલી જા અહીંયાથી, જતી રહે. ચાલે નહીં આપણી સામે, વાળે નહીં બોલાવી તો બોલે
મોટી બા જૂની ટીનું મોટી બા અરે લરે ટીનું મોટી બા જૂની ટીનું મોટી બા જાજા મારા મોટી બા મારો છે આ મોટી બા જાજા મારા મોટી બા પીપી ખાઓ ચોકલેટ ખાઓ બેચા તમે પેંડા ખાઓ ચક 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 ચીકો અપના ઘરમાં કીકો ચક 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 ચીકો અપના ઘરમાં કીકો અમે એને દીઠો એ સાના જેવો મીઠો જીનું જીનું હસે આપણું ઘર વસે કીકો દેવ જોયો છે મારા જેવો છે ને આજકાલ તો ખૂબ બદલાઈ ગઈ છે શા વિચારોમાં ખોવાઈ ગઈ છે હે ને વિચાર તો શો પણ અરવિંદ એક વાર તમે ઘેર જઈ આવો ફરી પાછું ઘરનું નામ લીધું છે મેં કહ્યું ને કે એ લોકો બધા મારા માટે મરી પરવા રહ્યા છે મહેરબાની કરીને તું એ લોકોને યાદ ન કરાવ મીઠું શું થયું છે તને હું નથી ગમતો ચાલી જાઉં અહીંયાથી યાદ આવે છે ત્યારે દિલમાં ભડકા ઉઠે છે ભડકા અરવિંદ કોઈ વાર એવું પણ બને કે આંખે જોયેલી અને કાને સાંભળેલી વાત આટલી સરસ વાત તે અત્યાર સુધી મારાથી છુપાવી રાખી ખરી છે મીનુ તું પણ અરે જોજે તો ખરી તારો જન્મદિવસ વાત ઠાઠથી ઉજવશું તારી માટે એટલી સુંદર ભેટ લાવીશ કે જોઈને તું પણ છત થઈ જશે અને મારા માટે તો એ બેવડી ખુશીનો દિવસ હશે હેલો અરવિંદ બોલું છું ભાઈ 5000 રૂપિયા હમણાં ને હમણાં મોકલી આપો સાહેબ અરવિંદભાઈ 5000 રૂપિયા માંગે
રૂપિયો નહીં મળે. કોણ તમે? હું તારો બાપ નાલાયક. બાપુજી તમે? અને તમે ક્યાં છો કુંવર? તમે ભગવાન, મારું વ્રત પડ્યું. કેટલા દિવસે તમારે મોં જોયું? આ બધું નાટક રહેવા દે. મુંબઈ થી હું જે હીરા નો હાર લાવ્યો હતો એ જલ્દી કાઢી આપો. થોડી વાર ઉભા રહો, હમણાં આપું છું. હું ફેરા ફરી લઉં. આ બધા ઠંગ છોડી દે, સાથે સાવિત્રી બનવાનું રહેવા દે, સમજી? હે ભગવાન, આવું શું સાંભળું છું? તમે આ શું બોલો છો? ઘરમાં બધા ના પાડતા હતા તો મેં ઉપવાસ કર્યા, મારું વ્રત અખંડ રાખ્યો. થોડા ફેરા બાકી છે, ફરી લેવા દો ને. નથી ફરવા ફેરા, હમણાં ને હમણાં હાર લાવો. પાર તૂટે તમારું મન બેમાં, તમને પગે લાગુ છું, પૂજા પૂરી કરી લેવા દો, પછી હારશું. તમે કહેશો તો એક એક દાગીની ઉતારી આપીશ. વ્રત તો સપીને ફળે, તારા જેવી શંખણીને નહીં. જલ્દી કર, મને મારું થાય છે. હે ભગવાન, મારી અધૂરી પૂજા પૂરી કરો, મારા વ્રતમાં ક્યાંય ખામી ન રહે. સંભળાતું નથી, મને મારું થાય છે, કહું કે નહીં તમે? એક વાત માન છું. શું છે? કેટલા બધા દિવસે આવ્યા છો, એમને એમના જશો. જરા કંઈક મોમાં મૂકીને જાઓ, મારા જીવને સંતોષ થાય. કેમ, ઝેર ભેળવીને તૈયાર રાખ્યું છે? ભગવાન, તમને આ શું થઈ ગયું છે? કેમ આમ બોલ્યા કરો છો? મને કઈ જ નથી થયું, માત્ર મારી આંખો ઉઘડી ગઈ છે. એટલે? એટલે કે જે જોવાનું હતું એને જોઈ લીધું છે, અને સાંભળવાનું હતું એ સાંભળી પણ લીધું છે. પણ શું? હું કોઈ જવાબ આપવા તને બંધાયેલો નથી. ચલાક દૂર થાય, મારે તારું મોં પણ નથી જોવું. કહ્યું ને? પણ મારું કઈ વાંક ગુનો? સફાઈ કરવી, રહેવા દે. તમને મારા સામે મને કહેતા થજો કે મારી શી ભૂલ થઈ છે. નખરાથી હું પહેલા ભરવાતો હતો, હવે નહીં. ખાસ જવા દે મને. પણ મને કહીને તું જાઓ. દૂર હટ, કહીને તને. આશુ, આવું તરકટ ખાલી બોક્સ સાપી મને બનાવતી હતી. ક્યાં ગયો હાર? પણ હાર આમ જ હતો. નિર્દોષ હોવાનો ઢોંગ છોડી દે ને સીધે સીધો હાર આપ. સાચું કહું છું, હાર આમ જ હતો. હા, દમયંતીના હારની જેમ હંસ તો નથી ચડી ગયા ને, પણ એ હાર મોતીનો હતો, હીરાનો નહીં. અને દમયંતી સાથી હતી. તારા જેવી ભ્રષ્ટ સીધે સીધો હાર આપ, નહીં તો હું તને જાન છોડી નાખીશ. આ તું શું કરે છે? કાળો થયો છે કે શું? ત્રણ ત્રણ દિવસથી ભૂખી તરશી બહુ તો હાથ ઉપાડે છે. તમે હાથ ઉપાડવાની વાત કરો છો? અરે આને તો જાનથી મારી નાખવી જોઈએ, જાનથી. બાપુજી, તમને આના લક્ષણની ખબર નથી. મહેરબાની કરીને તમે વચ્ચે ના બોલો. હરામ જાજી, છોડને, નીકળ મારા ગરીબા. જયેશ, પણ મારો ભાગ છોડવાનો નથી. ધંધો મેં જમાવ્યો છે, રાત દિવસ લોહીનું પાણી મેં કર્યું છે, પૈસા હું કમાયો છું. મારા પૈસા લઉં અને હું ભાવે ત્યાં ઉડાવું. તમે કોણ છો મને કહેવા વાળા? અરવિંદ બેટા, આજે શું થયું છે તને? આમ ગાળા કેમ કાઢે છે બેટા? મને ન બોલાવો બાપુજી, હું બોલીશ તો મારું મોડું ગંધાશે, અને તમે સાંભળશો તો તમારા કાનમાંથી કીડા ખરી પડશે. મને જવા દો, આ નરકાગારમાં હવે મારો શ્વાસ રૂંધાય છે. દીકરા મારા, અરે તને કોણે ભરવાનો છે? મારી વહુ તો ગંગા જળ જેવી પવિત્ર છે, એના પર હાર મૂકીશ તો ભગવાન તને કદી માફ નહીં કરે. હા હા, એ તો સતી સાધ્વી છે, હું શેતાન છું નહીં. આ ઘરમાં બધા મારા જીવના દુશ્મન ભેગા થયા છે, દુશ્મન. અરે હજી તો તમે દીકરાનું મોડું પણ જોયું નથી.
જેનો દીકરો હોય એને મારું બતાવો. એ મારો દીકરો નથી. અક્ષત, તને જન્મ આપ્યો તેના કરતા તું વાંઝળી રહી હોત તો વધારે સારું થાત. એની હાલતનો તો વિચાર કર. એનો વિચાર કરનારા તમે આટલા બધા બેઠા છો ને, કરો એની આસના વાસના. શાંતા, જોયું તારા વર્તન નું પરિણામ શું આવ્યું? તે બહુઓને માથે વિતાડવામાં જો તે પાછું વાળીને જોયું હોત, આનંદ કલ્લોલ થી આ સંસાર ભોગવવા દીધો હોત, તો આજે આ દાડો જોવા વારો આવત. તમે સાવ સાચું કહો છો. મેં મૂર્ખી ગમારની જેમ બહુઓને મેણાટોણા મારી ને એમની જિંદગી ઝેર કરી નાખી. હું તમારે પગે પડું, ગમે તે મરવીને પાછું લઈ આવો ને મારી પારેવા જેવી ગૌરી વહુની જિંદગી બચાવો. હું તમે જેમ કહેશો તેમ કરીશ. હવે તો આ ઘરનું સત્યાનાશ નીકળી ગયું. ના ના, એવું તમારે મોઢે ન બોલશો. ભગવાનને ખાતર કઈ કરો. શું થયું? શું કહું, મોટા ભાઈએ ગૌરી ભાભીને ધક્કો માર્યો અને દીકરો મારો નથી. સાંભળીને મારી ભાભી નહીં છીએ. આ સાંભળીને મારી ભાભી નહીં છીએ. છેલ્લી તે વાર
જો બાળુડ રાજા દૂર ઠીક થઈ જશે. તો વાજા અરવિંદને લેવા ગયો છો, હજુ એ આવ્યો નથી. બધાને કાન પકડીને લે આવી. ઉભે રહે તું અહીંયા ઉપર. સારંગ, હું પણ તારી સાથે આવું. ચાલ પ્લીઝ જલ્દી આવજો. અહીંયા છું. હા, કોઈ ભાઈ નથી. લોહીની સગાઈ એમ શબ્દોથી તોડી ના તૂટે. એ સગાઈ તો તારા કાળા કરતું હતી. ક્યારની એ મરી પરવાની છે, સમજો. ચાલો જાય અહીંયાથી. તમને લીધા વગર હું અહીંયાથી જવાનું નથી. મહેરબાની કરીને ખેર ચાલો ભાઈ. જુઓ તો ખરા, મારા દેવી જેવા ભાભીને શા હાલ થયા છે? એ તમારા વગર ના જીવે ભાઈ. એ તમારા વગર નહીં જીવે. અને બિચારા બાબલાનું શું? નામ ન લે તો એનું તું. એ બાળક મારું નથી. શું કહો છો ભાઈ? આવી પવિત્ર સ્ત્રીના માટે આવા કલંક લગાડો છો? એ તમને માણસ નહીં, દેવતા માને છે. અને તમે છી, આવી વાત કરતા તમને શરમ નથી આવતી? એવા કાળા કર્મો કરતા શરમ ના આવે તો મને બોલતા શેની શરમ આવે? એ કોલટાનું ફરીથી નામ લઈ લેતો. તમે એમના પતિ છો, બીજું કોઈ આવું બોલ્યું હોત તો જીભ ખેંચી કાઢત. એને માટે તને જેટલું લાગે એટલું તો બીજા કોને લાગવાનું છે? મોટી જાખરની માર, નહીં તો આજે તારા લોહીથી મારા હાથ રંગી નાખીશું. તમને લીધા વગર અહીંયાથી નહીં જાઓ કહી દીધું મને. પોતાના પરાક્રમ વ્યાજ બી ચડાવવા મારી ગાડી બાકી પર ગંદા છે. મૂકો છો ઈશ્વર માટે નથી તમને. બસ હવે ઠંડા પડ્યા. ચાલો ભાઈ ઘેર દીધી. ચાલો ઘેર. તમારા બંનેની પાખંડ લીલા જુઓ. ભાઈ તમે બોલો છો મોટા ભાઈ? તમારી આબરૂનું નીલામ કરાવ્યું એટલું ઓછું છે? દાજા ઉપર દાન દેવા અહીંયા આવ્યો છે? જા, નીકળી જાય અહીંયાથી. જા તમને. તમારે ઘેરે આવવું જ પડશે મોટા ભાઈ. ભાભીની માફી માંગવી પડશે. તમે ભાભીને ઘોર અન્યાય કર્યો છે ભાઈ. અન્યાય તો તારા જેવા પાપીઓ માટે એક જ ન્યાય છે, અને તે માફ. ભાઈ અત્યારે તમે અહીંયાથી જતા રહો. એ રોજથી પાગલ થઈ ગયા છે. શું ને શું કહી બેસે? મહેરબાની કરીને જાઓ. હવે અહીંયા હું ગુમરાઈ જાઉં છું. ચાલ આપણે અહીંયાથી ક્યાંક દૂર દૂર ચાલી જઈએ. પછી ગૌરી ભાભીનું શું? ભાભી? ગૌરી તારી ભાભી ક્યારથી બની ગઈ? મીનું આ બધું શું નાટક છે? અરવિંદ, એને રોમે રોમ તમારું નામ છે, શ્વાસે શ્વાસમાં તમારું રટણ છે. મારું માનવું એની પાસે પાછા જાઓ. પણ તને આ બધી ક્યાંથી ખબર પડી? હું તમારે ઘેર ગઈ હતી ગૌરીને મળવા. મને અંધારામાં રાખી મારા ઘેર જઈ આવી.
અને પેલી ગુણસુંદરીએ તને ભરમાવી એમ જ ને? ભરમાયા છો તો તમે અરવિંદ, એ બિચારી નિર્દોષ છે. એના વખાણ સાંભળી સાંભળીને મારા કાન પાકી ગયા છે. હવે તું સાફ સાફ કહી દે, મને પરણવાની છે કે નહીં? નહીં નહીં નહીં. ખુશ છોડે, આજ સુધી તું મને બનાવતું નહીં, હવે હું તને નહીં છોડું. અરે આટલો હલકટ થઈ ગયો છો તું? બાપુજી તમે શું કરું બેન, હું તમને જ બળવા આવ્યો છું. હું જાણું છું કે તમને મારો છોકરો પસંદ છે. પહેલા એની સાથે તમારા વિવાહની વાત થઈ ત્યારે મેં ના પાડી હતી, પણ એનું વહેર ના વાળશો બેન. મારી ગભરી વહુની દયા ખાઈ એને છોડી દો. તમે કહેશો તો મારી મિલકતમાંથી જર ઝવેરાત જે કંઈ કહેશો તો હું તમને આપીશ, પણ મને મારો છોકરો પાછો આપો બેન. તેવો બેટો તેવો બાપ, બ્રહ્મા મને થોડી અક્કલ આપ. તમે શું સમજી બેઠા છો મને? શું હું પૈસાની ભૂખી છું કે તમારા દીકરા પાછળ પાગલ થઈ ગઈ છું? અરે પાગલ તો તમે લોકો છો કે ઘરનું જરાય ધ્યાન ના રાખ્યું અને બહેનના જાડામાં ત્રણ ત્રણ જીવ ગુચાવા દીધા. લઈ જાઓ, લઈ જાઓ તમારા દીકરાને અને ગૌરી ભાભીને કહેજો કે આટલા દિવસ મીનુએ બંને એટલા સાચ્યા. ખરેખર શું કહે છે તું બહેન? અને એમની ભેટ સોગાદો પણ લેતા જાઓ, મારે એની કશી જરૂર નથી. મારે તો ગૌરી ભાભીનો હસતું હું જોવા મળે એટલે બસ. તું હજાર વાર ભાભી ભાભી કર, પણ એ ડાકણનું હું મો નથી જોવાનું. અરવિંદ હવે તો હદ થાય છે, મારી સતી સાધ્વી જેવી બહુનું તું અપમાન કરે છે. અરે મૂર્ખ, એ તો અગ્નિ જેવી પવિત્ર છે, જ્યાં ચાલતો છું. પવિત્ર પોતાના પાપમાં બળીને ભસ્મ થઈ જશે ત્યારે તમને સમજાશે કે કેટલી પવિત્ર હતી. થોડતી ભાર નહીં છે અરવિંદ, જે પોતાની સતી જેવી સ્ત્રી પ્રાણ ચડાવે છે અને ગળે કોડ નીકળે છે અકર્મી. તો રાખો એ સતીને તમારા ઘરમાં, જ્યાં અજય ને ગૌરીની રંગ લીલા ચાલતી હોય એ ઘરમાં હું પગ નથી મૂકવાનો. અરવિંદ કંઈક તો સમજ. તમારી અક્કલ ઉપર પણ પથરો પડ્યો છે બાપુજી, કે આ પાપીઓનો બચાવ કરવા નીકળી પડ્યા છો? ગાડી મૂકો ને એ બંનેને ઘરની બહાર. મારા બાવડામાં તાકાત હો તો હું જ તને ખેંચીને બહાર લઈ જાત. બાપુજી એ તાકાત મારામાં છે. અરે ચાલ ગયા, ચાલ ચા ચા ચાલે છે કે નહીં? એટલે તું પણ એક ઉલટાનો વકીલ બનીને આવ્યો છે? બોલ્યો બાબુજી, તમે આગળ માફી માં. છૂટતા ગપોડી, ચલો મારી પાસે નક્કર પુરાવા છે સારંગ. એમ કે ને, કા છે તારા પુરાવા? મારી મારીને ઘેર કરી નાખીશ. તો સાંભળ, મારે નથી સાંભળવું. તારા પુરાવા લઈને ઘેર ચાલ. બેન તમે પણ ચાલો. બાપુજી ચાલ. અજય, અજય શું થયું બેટા? તને તો બહુ આવ્યું છે, શું થયું? હું શું કરું, મારી તો જીવત નથી ઉપડતી. અરવિંદ ભાઈ મારી બા જેવી ગોરી ભાભી આજે અને મારા ઉપર કેવી રીતે કહું? બહુ કેવી રીતે કહું? આશી થઈ ગયું. મોટી બા, આજે આખરે તું તો જન્મ ન હોત તો વધારે સારું. હા હું જન્મ ન હોત તો ઘણા લોકોને બહુ સારું પડત. અભાગ્યા, પોતાના નાના ભાઈ પર વહેમાય છે? જાણતો નથી કે મોટી ભાભી એ તો બા સમાન ગણાય? બા તું ચૂપ રહે, તું કોઈ વાત નથી જાણતી. તો પછી જણાવ ને. બા તમે શાંતિ રાખો. જો મારા મરવાથી તમારા પડું કલંક ધોવાતું હોય તો હું તૈયાર છું, પણ મારી સામે જુઓ મને આજે કહી દે તો લાવો. તે બોલાવો ને. ભાભી
ના દર્શન કરી લીધા ગૌરી ભાભી. આવતે જન્મે દીકરા વરાવશો ને? શામનુના આધી રામ શામનુના